あと歯をたきげす。たきげとほんよわわりかんきだたきげ。હું કામ બધા બધું કામ કોણ કરે છે? હવાર નું આખું મકાન આપણે જોયું નઈ, મકાન કેટલું ખરાબ ભર્યું હતું ભાઈ. એ તો છે ને, હવે જો આજ પહેલો દિવસ છે અને તને ખબર છે ને, ઓલા બાજુ વાળાને કીધું હતું સફાઈ કરવાનું, એને કઈ કર્યું નઈ, આપણે બધું કરવું પડ્યું. આપણે બધું નઈ, મારે એકને જ કર્યું, તમે કઈ નથી કર્યું, રેવા દો. હવે નીચે થી સામાન ઉપર કોણ લાવ્યું? ઓ ખાલી એટલું કર્યું ત્યાં, મેં આ મકાન સાફ કર્યું, હજી તો બધું ગોઠવું હોય ને, કેટલી કબૂતરાની ચરક ને માળા ઉન હાવણી ના કટકાટ ફૂટ્યા ને કેટલું પડ્યું હતું, નોકરા ડાગા ડાગા ઘહી ઘહી ને કાઢ્યા, હજુ ના બાવડા દુખે જ મારા અત્યારે. બોલાઈ ગયું, બોલો. હા બોલો. હા તો હું એમ કહું છું કે વજનવાળી વસ્તુ હતી આ ખુરશી, આ કબાટ, પેલું ટેબલ, આ બધું ઉપર કોણ ચડાવ્યું? તો હું હતી જ ને આરે ચડાવવા, તમે કેમ નથી ચડાવ્યું? કઈ પગ દુખે ને ઓલું દુખે ને કઈ ને, હવે જે હોય. હવે છે ને, જો હું છે ને બહાર જાઉં છું અને ઘરના કામ પતાવી દે. હું ઘરના કામ પતાવી, તમે બહાર જાઉં છો ને, થોડી વસ્તુ લાવો ને તમે લઈ આવો. હવે શું બાકી રહ્યું? ઘણી વસ્તુ કરિયાણાની બાકી છે, અમુક પ્લાસ્ટિક વસ્તુ તૂટી ગઈ છે એ લાવવાની છે, હાવણા હાવણી લાવવાના છે. ભાઈ એક આરે ન હોય, આ થોડું થોડું સલાઈ લેવાનું અને છે ને જેટલું ઘટે ને એટલું જ લાવવાનું, આ વધારાનું ઘરમાં ભેગું નહીં કરવાનું. પણ જોઈએ એમાં થોડું આવશે, હવે હાવણી હાવ ફૂટ્યું થઈ ગઈ 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 ને, તો કાલ સવારે હંજવારી કાઢવા નહીં જોઈએ? બે વાર માત દેવાય ને હાવણી, તો તમે મારજો, એક વાર ઉમારી બીજી વખત તમે મારજો. હાર વાર હું લિસ્ટ માં લિસ્ટ કરી રાખ્યું. હા તમને લિસ્ટ મેં કરી રાખું છું અને તમને લિસ્ટ હમણાં હું આપી દઉં છું, અને જઈને લઈ આવો. અને હાંજે રસોઈ ઘરે નથી બનાવવાની, આજે ગમે એ પાર્સલ તમે લઈ આવજો, બહાર જમવા નથી જવાની, હું પાર્સલ લઈ આવજો, કારણ કે હું હાવ થાકી ગઈ છું એટલે. પહેલેથી મને ખબર જ હતી. તો પછી પહેલેથી લઈ આવીને જ રખાય ને, બપોર નું તમે લાવ્યા, બપોર સુધી કઈ ખાવાનું? હાર વાર ની તો દૂર ની વાત રહી હજી. બરાબર બરાબર બંધ કરી, આમ કે તો હું થાકી ગયો, તારી જીભ નથી બંધ થતી? તમારી બંધ થાય છે તો મારી થાય. હું છે ને લેતા હોય અને જેટલું યાદ આવશે ને એટલું લાવાય, અને જો હું કઈ ભૂલી ગયો ને તો હું કાલ ઉપર જવા દે, મને પાછો નહીં મોકલતી. કાલ નહીં તો મને ફોન કરજો, તો મને લિસ્ટ જે બને મને લિસ્ટ મોકલી દે. હું તમને WhatsApp માં લિસ્ટ નાખી દઉં છું, ઉભરી મેં આમાં ફોટો પાડીને જ રાખ્યો છે હાટુ, મેં મને તમારી ખબર જ હોય ત્યાંને દીકરી છો એમ. તો તમને આજ ખબર પડી? જો આવી ગયો. ઓકે. ઓહો આવડું મોટું લિસ્ટ, એટલે આ તે હું આખી સોસાયટી નું લિસ્ટ બનાવ્યું કે હું? ક્યાં આવડું મોટું છે, આ પછી આઈટમ માં કે આવડું મોટું લિસ્ટ કહેવાય? અરે પછી વાળી તું જોતો ખરા, આપણે કઈ જમણવાનું નથી કરવાનું અહીંયા. પણ ઘરમાં કરિયાણું છે, અમુક બધું સામાન ઘરમાં ઢોળાઈ ગઈ, તૂટી ગઈ, ફૂટી ગયું, એટલે આ બધું હું છે? આ બધું 3-3 કિલો ને 5-5 કિલો ને આ બધું જોઈએ તો ખરી ને, હું કઈ 250 ગ્રામ લેવાનું ઘરમાં? કહાર પાંચ મહેમાન આવ્યા હોય તો આપણે શું કરવાનું? મેહમાન ને હું લેવા જવાનું કે ઘરમાં નથી વસ્તુ તમે લઈ આવો એમ? શરમ ના લાગવી જોઈએ આપણને, કોઈના લગ્ન નો ડિપાર્ટમેન્ટ રાખેલો છે અહીંયા. હે પણ ભાવે આખા લેવું તો પછી આખા મહિનાનું લેવું ને, પાંચ દિન થોડું લેવા જવાય કરિયાણું? તમે પાંચ દિન પાછા લેવા જાઓ કરિયાણું? હા આવે બધી લઈ આવું છું, એકારે માથો કોટ તો રોજ જોઈ. અને કઈ જમવાનું લેતા આવજો, રસોઈ નહીં બને કારણ કે સિલિન્ડર કઈ ફિટ ન થયું અને સામાન ગોઠવવાનું બાકી છે, કરિયાણામાં પણ અમુક વસ્તુ છે નહીં એટલે. સારું હાલ, બે વડાપાવ લેતા આવજો. એ વડાપાવ નું ખાવા કઈ સારું લઈ આવજો, પીઝા કેવું કઈ? વડાપાવમાં હળું કઈ પેટ ભરાય મારું? પીઝા? હા પીઝા. એવું ચિંગમ જેવું ખવાય કે? હા ખવાય ને, શું કામ ન ખવાય, છે જેવી ચિંગમ જેવી. પોઆય તરવ. હા રે લેવા જવાનું નોકરી આડો હું ચડાવો, ઘરવાળો હતો આઈ છે. ઓળખાણ પડી? ઓળખાણ તો પડે જ ને, પણ આ શું છે બધું વાળ વાળ લાંબા કરી નાખ્યા ને કઈક, હવે તો વધારે હેન્ડસમ લાગે છે ને કઈ. હવે કળિયુગ પ્રમાણે રહેવું તો પડે ને. એ વાત સાચી હો. અને તું અહીંયા? હા હું અહીંયા જ રહું છું ને, આ જરાક માર્કેટ ગઈ હતી. અહીંયા રહું છું એટલે? બસ આ અહીંયાથી 105 નંબરનો બંગલો. 7 નંબરનો તો મારો છે. 107 નંબર? હા પણ એ તો બંધ પડેલો હતો. અરે અમે આજ સવારે જ આવ્યા. તમે મતલબ? હું ને મારી વાઈફ. ઓ મતલબ કે લગન થઈ ગયા છે એમ ને? ચાલો સરસ કોંગ્રેચ્યુલેશન્સ. તારા થઈ ગયા? ઓ નો
નિશાની તો છે જ. શું કેવી વાત કરે બાવા તું પણ. જૂની યાદો નહીં? હા, કેટલી મસ્ત યાદો હતી સ્કૂલમાં, કેટલી ધમાલ કરતા. પેલા માસ્તરો ઘણીવાર મને મળે. આપણે કહો છો, આપણે પેલા નાસ્તા પાણી કરતા હોય ત્યાં બેઠા હોય ને ઘણી વાર મારતા ને. ગામના પેલા ત્યાં નાકે રહેતા. હા, એ જ કેમ મને ઘણી વાર કેમ છે, શું છે, સારું છે, ફ્રેન્ડ સર્કલ શું કરે, આ તે બધું. પણ હવે ઠીક, હવે જેમ દિવસો જતા ગયા એમ પ્રગતિ થતી ગઈ ધીમે ધીમે, વાળ દઈને બધી. અચ્છા હા, પણ વાળ કેમ વધાર્યા તે? તું મારા યુટ્યુબમાં વિડીયો નથી જોતી? યુટ્યુબમાં વિડીયો? હા ના. ઓહો, હું પોતે છે ને પ્રોડ્યુસર છું. હા, અને યુટ્યુબમાં મારી બે ચેનલ છે, આર્ટ પણ કરું છું અને નાના મોટું વર્કઆઉટ કરી લઉં, શોર્ટ ફિલ્મ, મૂવી, સિરિયલ વગેરે વગેરે. વાહ વાહ વાહ, તે તો વારની સાથે સાથે બધી બહુ પ્રગતિ કરી લીધી છે ને. અને તે કઈ મોડી નથી કરી? મોડી મેં ક્યાં પ્રગતિ કરી? બસ જો આ સ્કૂલ પતિ ને પછી મમ્મી પપ્પાએ પરણાવી દીધી તો આ સાસરે. હા, પણ તું પહેલા કરતા તો લગભગ આમ બહુ વધારે સારી લાગે છે. એવું છે? થેન્ક યુ. દિવસો યાદ આવે જૂના? બોલ બીજું. અને હું એમ કહું છું કે આપણે ખબર નાસ્તો બાસ્તો બધું આમ કરતા હતા સ્કૂલમાં, ત્યારે લોકો કેવા જલતા હતા નહીં? સાચે. હા, બધાને તો મતલબ આપણી જે ફ્રેન્ડશિપ હતી ને તે લોકોને બહુ ખુશતી હતી. બોલો રાજ શું કરે છે ખબર છે? પેલો બહુ બાદ તો મારી યારે, આપણે સ્કૂલમાં હતો, હાલો હાવ લફંગો હતો એ છે ને. કહું ને, મને જ્યાં મળે ને ત્યાં તો હું એમ કે ટીપી નાખું, મને તો બોરી સડે એના માટે. અને તું શું વાત કરશો? અને તને ખબર છે જ્યારે તું ત્યાંથી છૂટી થઈ ને, હે, ત્યારે આવ્યો તો મારી પાસે એ કે એ પેલીથી દૂર રહી જેવું કે લે, એમાં હોય ને દૂર રહી તારથી થાય કર લે, મેં આવું બધું કહી દીધું એને. અને હું તો છે ને મેં એને ધમકી મારી દીધું, આજ પછી તું છે ને કોઈ દી હામે મળતો નહીં, જે દી હામે મળ્યો તો તાટીએ ભાંગી નાખી. મેં એને એવી રીતના વાત કરી, સારું કીધું ને હે ને? બહુ સારું હે ને. તો આવી જ રીતના મારામાં આવું બધું ટેલેન્ટ આવી ગયું છે, હવે પહેલાં નહોતું. પણ તમારા ટેલેન્ટમાં હું તમને એક મારું ટેલેન્ટ બતાવું. હે, ટેલેન્ટ છે? અરે વાહ, આ તો સારું કહેવાય ને. કેવું આપણે બેનું મળે કા, મારું ટેલેન્ટ અને હવે તારું ટેલેન્ટ. તમારા ટેલેન્ટમાં એ છે કે રાજ જોડે જ મારા લગ્ન થયા. હે ને, હે, હે, એટલે તમે જે બધી આટલી બધી તારીફો કરી ને એની, એના માટે થેન્ક યુ. મતલબ કે એમાં એવું હતું કે હું આવું બધું તને કહું ને તો હું એ વિચારતો હતો કે તું શું કહેવા માગે આ બીજા વિશે એમ. એટલે એવું ગણતરી મારી એવું નથી કે રાજને જ કેવી, હું આ કદાચ બીજાને કહે તો એવો તને કેવું લાગત. એટલે હું તો મજાક કરતો હતો, એ મારો દોસ્તાર જ હતો ને. સાચે. હા, એ તમારો દોસ્તાર જ હતો, મને ખબર છે, બધી ખબર છે મને. તો હવે કઈ નહીં, હવે તો તમે પાડોશી બની ગયા છો. હા, આવજો કોઈક વાર ચા પીવા. હા, રાજ છે ને? હા, રાજ તો હોય જ ને. છે અત્યારે પણ એ ઘરે જ છે, મારી વેઇટ કરતા હશે. અચ્છા, તો એવું લાગે ને તો હું ક્યારેક આટો મારવા આવીશ હે ને. અને હા, જો તમારા ખાસ મિત્ર રાજને મળવા. હા, આવું તો પડશે જ ને. નહીં, એ તમે આવી ગયા છો બાજુમાં તો. ચાલો તો હું નીકળું હવે. હા, જાવું છે. હા, મારે રાજને કોફી બનાવી આપવાની છે. એમાં શું છે કે રાજને છે ને મારા હાથની કોફી બહુ જ ભાવે છે, એટલે. બહુ ભાવે છે? નહીં, ભાવી જોઈએ. હા, કોફી કોને ન ભાવી જોઈએ? ના, પણ મારા હાથની સ્પેશિયલી એને બહુ ભાવે છે. એવું છે? હા. અચ્છા અચ્છા, ચલો તો બાય બાય. બસ, હા, બાય બાય. રાજની બુરાઈ કરે છે એ બી મારી સામે. મારો દીકરો કાગડો પતા હું લઈ ગયો. જોવો ને આંટી,
ઘરની હું કહું છું મમ્મીને કે ચાલો દવાખાને, તો મમ્મી ના પાડે કે દવા નથી પીવી, નથી પીવી એવું કે મમ્મી. આવું કંઈ કરાય ભાભી? ફાલ્ગુની, શું કરવું હવે? આ બીમારી જ ઘર કરી ગઈ છે. પણ અત્યારે તો તાવ પણ છે તમને થોડો. હા હા, બિચારી ક્યારની મારી સેવા કરે છે. તું ચિંતા કરમાં ને, સારું થઈ જશે. પણ તમને એટલે જ કહું છું કે આ બિચારી પણ થાકી જાય છે તમારી સેવા કરતાં. તમે દવા લેવા ચાલો ને, થોડું તમને સારું લાગશે ને તો એને બી સારું લાગશે, એ જો. હા મમ્મી, ચાલો ને દવા લેવા. ના ના બેટા, શું કામ ચિંતા કરાવું તમને? હવે ભગવાન અહીંથી લઈ લે ને તો સારું. ભાભી તમે આવું કેમ બોલો છો? તમને કઈ તકલીફ આપીએ છે અમે? હા મમ્મી, તકલીફ તો નથી આપતા, પણ મને તો થાય છે ને કે તમને તમારા પર બોજો બનીને બેઠી છું. આ તારા જેઠ હતા ને, ત્યાં સુધી સારું હતું કે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં સાથ આપતા હતા, પણ એ ગયા પછી તમને લોકોને હેરાન કરું છું. તો અમે લોકો તમને સાથ નથી આપતા ભાભી? આપો છો ને, પણ પતિનો સાથ એ પતિનો સાથ કહેવાય ને. તમારી બધી વાત સાચી, પણ હવે આપણે શું કરવાના છે? જે સિચ્યુએશન છે અત્યારે એને આપણે એક્સેપ્ટ કરવી જ પડશે ને. જાણું છું કે પરિસ્થિતિને આધીન આપણે જીવવું પડે, પણ ફાલ્ગુની, ક્યાં સુધી હું તમને હેરાન કરીશ? મને પણ નથી ગમતું કે હું બીમાર રહું, પણ રાજભાઈ સારા કહેવાય કે પોતાની ભાભીનું અને એની દીકરીનું આટલું બધું ધ્યાન રાખે છે. નસીબદાર છું કે મને તારા જે દેરાણી અને રાજભાઈ જેવા દિયર મળ્યા. પણ હું તમને છે ને ભાભી સમજતી જ નથી. હું તમને મારી મોટી બેન માનું છું, અને એટલે જ હું તમને સમજાવું છું કે તમે એકવાર ડૉક્ટર પાસે પ્રોપરલી ચેકઅપ કરાવી લઈએ અને પ્રોપર ટ્રીટમેન્ટ ચાલુ કરીએ. પણ ફાલ્ગુની, કેટલા ખર્ચા કરાવું તમારી પાસે? ભાભી, ખર્ચાનું કોઈ મહત્વ નથી, મહત્વ તમારું છે. ડૉક્ટર પાસે જઈએ ને તો આટલા બધા ટીકડા આપી દે છે દવાના, કેટલી દવા પીવું? પણ હવે શું કરવાના ભાભી? હવે એની ખાણપીણી જ એવી છે કે આપણે દવા લેવી જ પડે. ના હવે મારે દવા લેવા નથી જવું. તું ભલે ને કે રાજભાઈને ન કહેતી કે ભાભી બીમાર છે? હું એ જ વિચારતી હતી કે તમે મારાથી તો માનશો જ નહીં, મારા રાજને જ વાત કરવી પડશે. પણ શું કામ એને ચિંતા કરાવે છે ફાલ્ગુની? તો અમને તમારી ચિંતા નહીં થતી હોય તો મારે એમને પણ ચિંતા આપવી પડે ને થોડી. આંટી, તમે અંકલને કહેજો મમ્મી દવા નહીં પીતા, એમને દવાખાને લઈ જ જવાના છે. આજે આપણે આજે આપણે મમ્મીનો સાંભળવાનો નથી. આપણે તો મારી દીકરી છે ને, તો મારું સાંભળે તો કહું છું તમને, તમારી દીકરી એટલે તો તમને મેં કહું છું કે દવાખાને ચાલો. એવું તમે બધા સરખા છો, કોઈ મારી વાત નથી માનતા. લે, તમારી વાત માનવા જેવી હોય તો માનીએ ને. કેટલી બધી દવા પીવી છે, મને કંટાળો આવે છે દવા પીવાનો. તમે તો વિટલ કરતા જાય એવું કરો છો. આ છોકરી સારી રીતે દવા પી લે છે. હવે તને મિત્ર સારી થઈ ગઈ કેમ? આ તારી જેઠાણી નથી સારી લાગતી. હે ભગવાન, આ તમારી દીકરી છે, મારી દીકરી છે, અને હું એનું ઉપરાણું લઉં તો પણ તમને પ્રોબ્લેમ છે. સાચું કહું ને, હું બહુ નસીબદાર છું કે તું મારી નાની બહેનની જેમ સેવા કરે છે. મેં ઘણા બધા પુણ્ય કર્યા હશે કે તું મને મળી, નહીતર આ દુનિયામાં દેરાણી જેઠાણીના કિસ્સા આપણે બધે જોઈએ છીએ ને. એક પૂર્વમાં ચાલતું હોય તો બીજું પશ્ચિમમાં. ફાલ્ગુની, હું બહુ નસીબદાર છું કે મને તારા જેવી દેરાણી મળી, નાની બેન જેવી. અને આપણે કિસ્સા તો જોયા જ છે ને ઘણા બધા ઘરમાં, કે દેરાણી જેઠાણી એક પૂર્વમાં ચાલે તો એક પશ્ચિમમાં. પણ તે ક્યારેય એવો વારો વર્તારો નથી રાખ્યો, વાદ વિવાદ નથી કર્યો. પણ એનું કારણ પણ ભાભી તમે જ છો. હા, કારણ કે જ્યારથી હું આ ઘરમાં આવી છું ને, તો તમે મને તમારી નાની બેન સમજીને રાખી છે, બધા કામ તમે મને શીખવાડ્યા છે, તો પછી હું તમને મારી મોટી બેનની જેમ કેમ નહીં રાખું? એ તો મારી ફરજ હતી ને, કેમ કે સાસુ સસરાના
હયાત ન હોવા છતાં પણ હું તને હેરાન કરું તો મને કેટલા જન્મ સુધી પાપ લાગે, તને ખબર છે? સારું, ચાલો ચાલો તમે તમારી આ કથા બંધ કરો અને આપણે અંદર જઈએ. અહીંયા બહાર શું છો, લોકોને કેવું લાગે? પણ મજા આવે છે અહીંયા, આમ કુદરતી હવા સારું લાગે છે. હા પણ કંઈ નહીં, હવે તમે જમી પણ લો, તમે જઈમાં પણ નથી. હા પછી દવાખાને પણ જવાનું છું મમ્મી. ચાપલી ચાલ. હું આજે રાજને એમ પણ કહેવાની જ છું કે ભાભીને દવાખાને લઈ જાઓ, એમનું જરા પણ ધ્યાન નથી રાખતા. ચાલો તમારો મોબાઈલમાં ચડવાનું. બની ગઈ કોફી? હા બનાવી જ પડે ને તમારા માટે. પણ આજે કોફી છે ને તું તારા હાથથી જ મને પીવા. હવે એમાં શું આવ્યું નવું? અરે યાર તું મારી વાઇફ છે હે, એટલે તમારો હક છે કે તું મને તારા હાથે કોફી પીવડાવે. પણ કોફી તો મેં મારા હાથેથી જ બનાવી છે ને. તો હાથે પીવડાવી પણ શકાય ને. તમે બહુ જીદ્દી છો. એ તો મારો જન્મસિદ્ધ અધિકાર છે કે તારી સાથે લગ્ન કર્યા છે તો પછી આ તારે કરવું જ પડે. સારું લો હું મારા હાથે પીવડાવું છું તમને. ગરમ છે, ફૂંક મારી દો. સાચું કહો ને તો આ કોફી તારા હાથે બની છે અને તારા હાથે પીવાની મજા જ કંઈક અલગ છે. પરનો દીકડો કાગડો પતાવો લઈ ગયો. મેં જો એ દિવસ હા પાડી દીધી હોત ને તો એની જગ્યાએ છે ને હું કોફી પીતો હોત. ભાગ્યે જ મારા ફૂટલા તારા હાથે પીવડો ને. મારે છે શું કામ? અરે તો મજા કરું છું, મજા કરું છું. હું મારા હાથે પીવું બસ. હા હા, અમૃતનો સ્વાદ આવે છે. હું બહુ નસીબદાર છું કે તું મને મળી ગઈ. મજા આવી ગઈ. તું ગાલે હાથ ફેરવે છે ને આમ તો બહુ મજા આવે. હવે મારાથી નથી રહેવાતું. હવે હવે શું? હવે થઈ જાય. મારે છે શું કામ યાર? તો શું પણ? અરે કોઈ નથી અહીંયા, આપણે બે જ છીએ આ ઘરમાં હે અત્યારે. ભાભી પણ સુતા છે. હમણાં મળ્યો. અરે એટલે હું પેલો મારો ડ્રેસ લેવા નહીં ગયો હતી, સિલાઈ માટે આપેલો હતો, તો ત્યાંથી આવતા આવતા ભાવેશ મને રસ્તામાં મળ્યો. અચ્છા, અરે તો હું જોઈ ગયો સમજ્યા. એમાં હું છે ફાલ્ગીનું ધ્યાન ફોનમાં હતું, ખ્યાલ આવ્યો? એટલે હું રસ્તામાંથી જતો હતો ને એટલે હું જોઈ ગયો. એટલે મેં કીધું અહીંયા, હવે મેં કીધું 107માં તો હું રહું છું. 107માં આપણી બાજુમાં, એટલે અમારી બાજુમાં રહેવા આવ્યો તું? હા આજ સવારે શિફ્ટ થયો. સારું કર્યું લે તું આવ્યો. હા પછી મને બધી વાત કરી કે મારે રાજ સાથે મેરેજ થઈ ગયા. મેં તો સારું કહેવાય ને, બધું અંદર અંદર નહીં, કેવી મજા આવતી. ફાલ્ગુની છે ને હવે તારી ભાભી બની ગઈ છે. બા બા ભાભી, બા ભાભી, કારણ કે હું તારો ફ્રેન્ડ એટલે હવે તારે ભાભી જ થાય ને. હા હા, પણ આમાં હું છે રાજભાઈ, જો છે ને બહુ લાંબુ લાંબુ નહીં કરવાનું. ટૂંકમાં આપણે આપણે કેમ ફ્રેન્ડ તરીકે રહેતા હતા, આપણે બધે એકબીજા કેવા નામ આમ બગાડતા હતા, આપણે એવું જ રાખવાનું. અરે ભાઈ જો અત્યારે છે ને હવે કેમ ગૌઢાને જવાન્યો નથી આવતો અત્યારે. પોતાનું મકાન છે પણ
તારે ઘરનું મકાન નથી, તું ભાડે રહેવા આવ્યો છે? હા, એમાં એમ છે, મારે બીજી જગ્યાએ સાઈડ હાલે છે, પણ ત્યાં કાસોજી બને છે. મેં કહું થોડોક ટાઈમ 6-7 મહિના ઠેરાઈ દઉં ને, પછી ત્યાં શિફ્ટ થઈ જાઉં એમ. હા, પછી હવે લાગે છે કે અહીંયા લઈ લેવું, હવે આ મકાન જે છે ને ભાડે હવે લઈ લેવો. અને તું શું કરે છે, કામકાજ? કામકાજમાં ને, કામકાજમાં ને, કામકાજમાં હું આર્ટિસ્ટ છું અને યુટ્યુબમાં મારી 2 ચેનલ છે. એટલે સમજાણું ને? હા, પ્રોડ્યુસર. પ્રોડ્યુસર, મને તો આમાં કંઈ ખબર ના પડે. ટૂંકમાં પતાવી દઉં, હું એઝ એ આર્ટિસ્ટ શોર્ટ ફિલ્મ, મૂવી, સિરિયલ, એપિસોડ એવું બધું બનાવું છું યુટ્યુબ પર. ફિલ્મો વાળું એમ કે ને ભાઈ, ફિલ્મોમાં આ બધું આર્ટિસ્ટમાં મને કંઈ ખબર ના પડે. અચ્છા અચ્છા, મારે એની સાથે છે ને કાંઈ લેવા દેવા નહીં. તો તું શું કરે છે? મારી તો તને ખબર છે ને કે હું એન્જિનિયરિંગનું ભણ્યો છું, હે, તો એ માટે આપણે તો એ જ ફિલ્મમાં. અને હા, હવે ટૂંક સમયમાં ફાલ્ગુની પણ મારી સાથે જોડાવાની છે આમ. હા હા, સારું કહેવાય, બંને જોઈન્ટમાં. હા, એમાં એવું છે ને કે આમ પણ ફાલ્ગુની વગર તો મને પહેલેથી ફાવતું જ નથી. જ્યારથી અમે ભણ્યા ત્યારથી બસ સાથે ને સાથે છીએ, બરાબર. કોલેજ પણ સાથે કર્યું, ભણ્યા પણ સાથે, એટલે કોઈ બિઝનેસમાં પણ સાથે લઈ લઉં ને તો પછી 24 કલાક મારી સાથે, એટલે મારા એના વગર એકલું રહેવું જ ના પડે. અને એટલે જ તો મેં પણ તમારી સાથે લગ્ન કર્યા છે કે હું તમારી સાથે જ રહી શકું. હવે આપણે સાથે જ રહેવાનું છે, સાથે રહેવાનું છે. તારે કેવું કામકાજ ચાલે છે એ કે? બસ હાલ્યા રાખે. આપણે તો, આપણે તો શું હોય, જિંદાબાદ. જો અહીંયા અહીંયા શૂટિંગ પીતું તો આમ, ત્યાં શૂટિંગ પીતું તો આમ, સૌરાષ્ટ્રમાં. અને તને ખબર છે, આને ચા બહુ ભાવતી. તું એક કામ કર, એના માટે છે ને કપ ચા બનાવી દેજે. અને ના ના ના, ચા હું નથી પીતો. ચા નથી પીતો બાવા? તને તો 4 ટાઈમ ચા જોતી હતી. આપણે 4 ટાઈમ જોતી હતી, પણ મેં હવે બંધ કરી દીધું. મેં ચા નુકસાન બહુ કરે, સમજ્યા? તો પછી મેં કોફી પીવાનું ચાલુ કર્યું ને. કોફી તો જો હું હમણાં જ પૂરી કરીને બેઠો. અચ્છા, તો એક કામ કરીએ, તારા માટે કોફી બનાવીએ. ના 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 ના, કાંઈ જરૂર નથી. અરે કોફી અત્યારે નહીં, પછી આવવાનું જ છે ને. અહીંયા બાજુમાં તો રહેવી છે. અરે પણ તું પહેલી વાર મારા ઘરે આવ્યો છે તો એમને થોડું જો. અરે ભાઈ, હું ક્યાં એમ નમ ગયો, તમને બેને મળી ગયો ને, મળી ગયા એટલે આવી ન ગયો. ચા કોફી બધું અને આવતા જ આવતા રહીશું. હું, તમે અમારા ઘરે આવી જાઓ, હું તમારા ઘરે આવીશ. હા આવીશ, હું તમારા તારા ઘરે આવીશ. બે આવીજો ને, બે. અમે બે. હા બે. હા અમે બે આવીશું. હા બે આવીજો ને. અને એમ પણ એના ભી લગ્ન થઈ ગયા છે. એના લગ્ન થઈ ગયા છે? બાકી શાંતિ ને? હા હા, શાંતિ શાંતિ. જો મેં એટલે જ પ્લાન કર્યો છે કે આ છે ને બિઝનેસને થોડોક આગળ વધારવા માટે હા હું એકલો પડું છું, એટલે મેં નક્કી કર્યું કે ફાલ્ગુનીને સાથે રાખું. એટલે બસ પછી 24 કલાક એ મારી સાથે, એટલે મારે ક્યારે અલગ અલગ થવાનું નહીં. એ બરાબર, પણ જરૂર પડે તો હું છું. હું ફ્રી હોય ને ક્યારેક ક્યારેક તો એ હોય તો બિઝનેસમાં હું સાથ દઉં તો. અરે ન કર્યું હોય તો શું છે? અરે આપણે કોલેજમાં હતા, આપણે બધું કરતા જ નહીં હાથે કામ. એ ત્યારે નાના હતા ત્યારે બધું લિપટાઈ લેતા, તો મોટા કેમ ન લિપટાઈ લઈએ? અરે મારી વાત સાંભળ મારા ભાઈ, આ તમારી ફિલ્ડ અને અમારી ફિલ્ડ અલગ છે. તમારી ફિલ્મમાં બધું ચાલે, અમારે અહીંયા કાંઈ ના ચાલે. હા, તારું કામ નથી ભાઈ. સારું, તોય છતાં જો કામ પડે તો અડધી રાતે મને યાદ કરવાનો. હું, હા હા, એવી જરૂર પડશે તો હું તને કહીશ. હા એમ. હવે ફાલ્ગુની તું કામ કર, મારી બેગ તૈયાર કર, મારે લેટ થાય છે. હા સારું. અને તારા ડોક્યુમેન્ટ પણ મૂકી દેજે, મારે સબમિટ કરવાના છે. જા જા, લઈ જા, કપ લેતી જજે. હા ભવેશ. બાકી રખાય પછી આપણે મળવાનું તો હોય કે નહીં, હું એક વાર મળીને બધી વાત પતાવી લેવાની. હજી તો આપણે કેટલી બધી વાતો કરવાની છે ખબર છે ને, નાની નાની મોટી મોટી, આપણે વાતતા ને ઝઘડતા ને એને બધી વાત બાકી જ છે. તો આપણે પછી મેળાવા, અને હું અત્યારે જાઉં. ચાલો. હા આવજે. હા ફાલ્ગુની. હા બોલો. આવી શું કેવું છો?
અહીંયા આવતો ખરી. હા બોલ ને, શું થયું? હું તને શું કહું, તે આને આ લપને ક્યાં ઘરે બોલાવી? મેં ક્યાં ઘરે બોલાવ્યો? મારું તો ધ્યાન પણ નહોતું. હું તો મસ્ત મારા ફોનમાં જોતી જોતી આવ્યા કરતી હતી ને એ મને બૂમ પાડી. અરે એ વાંદરો અહીંયા બાજુમાં રહેવા આવ્યો છે. હા, એક તો સ્કૂલમાં તારી પાછળ પડ્યો હતો અને એણે બે ચાર વાર તો મને પણ ધમકી આપી હતી. હા, કે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. મેં એને ચોખ્ખું કહી દીધું કે તું એનાથી દૂર રહેજે, સમજે લે. કારણ કે ફાલ્ગુનીને હું પ્રેમ કરું છું, તું નહીં. અને એ છે ને તારી પાછળ હાથ ધોઈને પડી ગયો હતો, એની બધી મને ખબર હતી. પણ તમે તો અમના પૂનમનું નામ લેતા હતા. અરે એનું કામ જ એ હતું ભાઈ, એટલે તો તને ના પાડતો કે એનાથી તું દૂર રહેજે. અને અત્યારે બી કહું છું એનાથી દૂર જ રહેવાનું. મને એના લક્ષણ બરાબર લાગ્યા નથી. હા, અહીંયા ચીપકવાનો તો છે, હજી ફાઇનલ છે. તમને મારા પર વિશ્વાસ નથી? અરે તારા પર ભરોસો છે પણ એના પર નથી. કઈ નહીં, પણ એમ પણ હું હવે થોડા ટાઈમમાં ઓફિસ જોઈન કરવાની છું, તમારી સાથે રહીશ. પછી એ ક્યાં મને મળવાનો છે? એ વાત બી બરાબર છે. સારું ચાલ, તું બેગ ફટાફટ પેક કર, મારે લેટ થાય. ચાલ જા. તમે મને બોલાવી? અરે પણ બોલાવી પડે. હા આવામ હારો બસ. હા આવામ ખતરામાં હોય ને ત્યારે બધું કરવું પડે. હા કેમ આટલા બધી ખુશ છો તમે? અરે તું તો વાત જ જવા દે. લે કેમ, એવું બધું શું થયું? અરે તો પૂછ જ માં. તો પપ્પુ સુસ્તો ખરી, કેમ આટલા બધી ખુશ? અરે મતલબ માં પૂછ એમ. કેમ આટલા બધી ખુશ છો? હા તને ખબર છે આપણે કોલેજમાં હતા. હા હે, ત્યારે ખબર, તને ખબર ઓલી ફાલુ ફાલુ કરીને અમે બે બહુ ઝઘડતા. જાડી એવી હતી. જાડી હતી? હા જાડી હતી, તે જાડી હતી. તો ઈ અત્યારે મને રસ્તામાં મળી. હા હા, તો ઈ આપણી બાજુમાં જ રહી છે. તો આ ત્રીજું મકાન તો હું થઈ ગયો. ઈ તો રે ઘર હોય તો ઈ મને અત્યારે મળી અને મેં તો જોઈ ને તો ઈ તો એટલી મત. શું એટલી? એ પટલી હતી, જાડી હતી. હા, તો હવે એટલી પટલી થઈ ગઈ એમ. ઈ એમ પટલી દેખાતી હતી. તો તો કાંઈ નહીં, હું એને ઘરે જઈને આવ્યો હમણાં. એટલે જ આટલા બધી હરખાઓ છો તમે? ઘરે જઈને આવ્યા ને એટલે જ. હરખાઓ નહીં, આ નાનપણના મિત્રો મેળ્યા હોય તો. પણ એમાં આટલું બધી હરખપતું થવાનું ફાલ્ગુની મેળી એમાં? પણ તને ખબર છે પેલા એને કોની યારે મેરેજ કર્યા? કોની યારે? અરે તને ખબર છે હું ઓલા રોજ આપણે સ્કૂલમાં નો ધમકી દેતો હતો રિસેસ પડતી હતી ત્યારે. ઓલો રાજ, હે રાજને મેરેજ કર્યા લે, પરની દીકરી તો તારી બાજુમાં જ રહી ને. કાળી યારે, ઈ ક્યાં કાળીઓ છે હવે? તને શું થયું? મને કઈ નથી થયું. તે એટલી બધી હરખા છો? હું ક્યાં હરખાવ છો? તમને થોડું થોડાવું તો બળતરા, દાંત કાઢું તો બળતરા. તો પછી હું મળીને આવ્યો અને મેં કીધું અમારે ઘરે બેહવા આવજો એમ, હે ને? હા ને, આપણે જેને ઘેર બેહવા જઈએ અત્યારે નહીં, જો હું જેને આવ્યો છું. પછી એવું લાગે ને કાલ જાવું, હવે તો આપણે બાજુમાં છે. આજે જાઉં, આજે કાલ નહીં. તમારી ફ્રેન્ડ છે ને તો આપણે મળી આવીએ. ને હું જેને આવ્યો છું ને પછી આપણે નિરાતે જાવું. હેલો, હા ફોન કરું, ચાલો. ફોન આવ્યા રાખ્યા કંપનીમાંથી. તો ક્યાં હતો હું? કંપનીવાળાને એમ કેવું પડે ફોન કરું કે પછી ફાલ્ગુનીનો ફોન હતો? ના, મેં નંબર એ નથી દીધો. તને ખોટું લાગે ચાલે, જોઈ લે મોબાઈલ. જો તઈ મને હું હવે હું કહું છું, સાંભળ. આપણે તું છે ને તું તું એક કામ કર, એવું લાગે ને તો હું ન હોય ને ત્યારે ઘરે જઈને બેસવાનું શાંતિથી. કોણ છે? કોઈ નથી. તારે ઘરે જવાનું શાંતિથી બેસવાનું અને પછી એવું લાગે ને. મેં કીધું જો રાજભાઈને, મેં કીધું છે ને ક્યાંક ફરવા જવાનું, ક્યાંક પ્લાનિંગ રાખો ને એમ. એ તો ઠીક, રાજ શું કામ કરે અત્યારે? એન્જિનિયરિંગ ઓલું શું કહેવાય એને. ઓ ફાલ્ગુનીને મળીને આવ્યા એમાં તમને બધું ભૂલાઈ ગયો? નહીં, યાદ જ હતું. પણ એમાં શું છે ખબર છે, આ કેટલા ફોન ને આ તે બધું આવે. એ સારો બિઝનેસ કરે છે મતલબમાં, અને ફાલ્ગુની છે ને હમણાં એના બિઝનેસમાં જોઈન્ટ થાય છે, મને એટલી ખબર છે. બહુ જાજી ખબર નથી. હું અને આપણે કામ કરીએ, જો આપણે નવું નવું મકાન કર્યું છે બરાબર છે, હજી પહેલો દિવસ છે, આમે બધાને જમવાનું જ કરવાનું જ છે. તો હા તો એને બોલાવી લઈએ. તો આપણે હારે બે મણાને બોલાવી લેવું આપણે, હે ને? એટલે
એ બે જણાને બોલાવી લેવું હે ને. હા રાજ ક્યારે નોકરી ઉપર જાય? નોકરી ઉપર રાજ રાત તો સવારે જાય છે, પાછું સાંજે જવું તો હશે ને, બપોર આવતો હશે જમવા. હવે તો ખબર નહીં, બહુ મેં ડીપમાં કંઈ પૂછ્યું નથી, કારણ કે હું તો થોડો મળીને વી આવ્યો છું. આ તો હું છે પછી આપણે જમવા બોલાવીશું ને એવું લાગશે ને તો હું ફાલ્ગુની મળી લઈ. હું એવું લાગશે ને જમવામાં તો આપણે બેન મળીને વાત કરી લેવું એમ. ઠીક તો બરાબર, તું હું તો સમજશો ના, તમે બોલે ફાલ્ગુની ને એટલે હું ફાલ્ગુ તો એમ બોલાય કે રાજને ફાલ્ગુની ને આપણે મળી લેવું. અરે હું એમ જ કહેવાનો હતો, પણ તને ખબર છે ને હું અડધી વાત કરું તારે આખી સમજી જવાની, તને સમજ નથી પડતી હજી. હું કહું ને એમાં હું અડધું બોલું ને એટલે તારે આખું સમજી જવાનું. હું હા એટલે હું બોલું ને એમાં બહુ ધ્યાન નહીં દેવાનું. હું હાથ એવું જ પડે ને તમારી વાતમાં ધ્યાન ન દો તો કોની વાતમાં ધ્યાન એટલે દેવાનું, પણ અડધું કહું એટલે આખું દેવાનું એમ. બહુ ઊંડું નહીં ઉતરવાનું. હવે કાંઈ વાંધો નહીં, જમવાનું થઈ ગયું છે. હા જમવાનું તો તમને મેં લાવવાનું કીધું હતું, પણ હું તો લઈ આવ્યો છું, પણ તો ક્યાંથી થઈ ગયું હોય ભૂલી ગયા ને ફાલ્ગુની ની વાહે જમવાનું. અરે એવું નથી, અરે જમવાનું ને જમવાનું આ ગાડીમાં મૂક્યું છે, હું આગળ લઈ આવું. તું તો વાસણ ને બધું હરખું કઈ ને તો હું આગળ ગાડીમાં જ લઈ આવું. જા જા તું તું કે જા જા જમવાનું જા. ખાવાનું ભૂખે મળી ગઈ, એવું ફટાફટ લઈ આવો. ઓલી બધી તૈયાર કરે ને વાસણ બાસણ ને બધું ગયા, ફોન કરી ઓર્ડર પેલા લખાઈ રહ્યો તું ત્યાર કરે. શું ક્યાં અરે થઈ જશે, શું કામ ચિંતા કરે છે તું રાજ? હું કોલ કરું તને. અરે પૂનમ તું અહીંયા? હાય હાય કેમ છે? બસ મજામાં, તને કેમ છે? બસ તો મજા. હા ભાવેશ મળ્યો તો સવારે, તમે લોકો અહીંયા મારી નજીક જ રહેવા આવ્યા છો ને? હા અહીંયા આગળના મકાન ઉપર જ રહેવા આવ્યા છીએ. મને સવારે જ ભાવેશે વાત કરી હતી કે રાજને અહીંયા જ રહેવા આવ્યા છે કે. અરે અમે તો અહીંયા જ રહીએ છીએ, તમે લોકો અહીંયા રહેવા આવ્યા છો? હા આજે બસ જો આ સવારે સામાન શિફ્ટ કર્યો છે ને બધું ગોઠવીએ છીએ. કેવી ચાલે છે મેરેજ લાઈફ? બસ મસ્ત ચાલે. તારી કેવી ચાલે છે? જોરદાર. હા તારામાં પણ બહુ બધો ચેન્જીસ આવી ગયો છે. અરે પહેલા કરતા તો મસ્ત દેખાણા છે. અરે તું પણ છું, હું તો જેવો હતો એવો ને એવો છું. હા પણ હા તે ભાવેશ અરે બરાબરનું ગોઠવી નાખ્યું મેરેજ કરવાનું. આમ જો ને શું જોઈએ પણ મેળું નહીં ને જે જોતું તે. હાઓ શું બોલે તું? અરે ના ભાવેશ બહુ સારા છે. અચ્છા હા હું પણ બહુ નસીબદાર છું, હું જેને બહુ દિલથી પ્રેમ કરતો હતો ને એની સાથે જ મારા લગ્ન થયા. ખબર છે ફાલ્ગુની. હા ખબર છે મને, ભાવેશે કીધું ફાલ્ગુની જોડે તમે કર્યા ને મેરેજ. હા હા અમે બંને લવ તો કરતા જ હતા, પણ અમારા ફેમિલી વાળા બધા માની ગયા તો અમારા અરેન્જ મેરેજ થઈ ગયા. બહુ સારું થયું એ તો. શું કે બીજું કેવું ચાલે છે? બસ મસ્ત ચાલે હો. હા પણ તું પણ પહેલા કરતા વધારે બ્યુટીફુલ થઈ ગઈ છે. હા પણ ગમતું નથી ને શું કામ ફાલ્ગુની. શું કઈક બોલી તું? હા મસ્ત થઈ ગઈ છું ને પહેલા કરતા. કોલેજમાં આપણે બધા કેવા મસ્તી કરતા હતા કા, તું હું અને ભાવેશ ફાલ્ગુની, એક એક દિવસો કઈક અલગ જ હતા. સાચું કહું ને તો આ કોલેજની અને સ્કૂલની લાઈફ કંઈક અલગ જ હોય છે, અને અત્યારે આ બધી જવાબદારીઓ માથે. તું કંઈક બોલી. હા અત્યારે તમારા મેરેજ થઈ ગયા, અમારા મેરેજ થઈ ગયા, મેરેજ લાઈફ ને સ્કૂલની લાઈફ અલગ અલગ. હા બાકી તો અત્યારે બધી જવાબદારીઓ આવી જતી હોય છે ને, એટલે માણસ શું કે એમાં ફસાઈ જાય છે. ઠીક છે ચાલ્યા કરે. જે હાઉ કરે મારા ઘરે બેસવા. ના મેને ભાવેશ કાલે આવવાના છીએ, અત્યારે તમે મારા કાકા રહે છે ને આગળ એમ તે જમવાનું કેવા જાઉ છું ઇન્વિટેશન આપવા માટે. અચ્છા એટલે તમારા ઘરે જમવાનું છે. હા સારું સારું ગોઠવો, તમારા ફેમિલીને બધાને જમવાનું કરો, કારણ કે નવા નવા રૂમ લઈને આવ્યા છો તો કરવું જોઈએ. એટલા માટે જ ને અત્યારે તો રેન્ટ ઉપર છે, પણ એ જ મકાન લેવાનો વિચાર કરીએ છીએ આગળ પણ. સારી વાત કહેવાય. હા તું અહીંયા મકાન લઈ લે તો આમ પણ આપણે નજીક. હા આપણે સારું ને, આમ કોલેજમાં પણ હારે ને આમ પણ હારે. હવે હા એ વાત સાચી છે. શું કે બોલે સમજા? અરે એ તો એમ કહું છું કે કોલેજમાં પણ હારે ને અત્યારે પણ આપણે હારે. હા એ વાત બરાબર છે. આપણે તો જૂના ફ્રેન્ડ રહ્યા તો હવે સાથે જ રહેશું બધા આપણે. એ વાત બી બરાબર હે. એક ફરવા જવું હોય સાથે જશું, સિનેમામાં સાથે જશું, ડિનરમાં સાથે જશું, એવું કહું છું મેં તો. હા એ બરાબર છે, અને ચોક્કસ જઈશું આપણે. હવે તો પાડોશી થયા છીએ તો ક્યારેક જવાનું થશે જ તે. હા સારું ચાલ તો પૂનમ હું નીકળું.
અરે હા, અને જો અમે છે ને જમણવારનો પ્રોગ્રામ કર્યો છે એમાં તમારે બંને માણાએ આવવાનું છે, અને હા તારે તો ખાસ આવવાનું છે. અરે પણ હા, જમણવાર કરો છો તમારા ફેમિલી પૂરતું કરો ને. અરે પણ તમે અમારા ફ્રેન્ડ્સ નથી, મેને ભાવેશ નક્કી જ કરેલું છે, અમે સાંજેથી આવવાના બી છીએ. સારું, બરાબર, ચોક્કસ આવીશ. અને આમ પણ જો તે કીધું છે ને તો હવે તો આવવું જ પડશે ને અમારે. સારું ચાલ, મળી આપે છે. ઓકે ચાલ, બાય. જમવા માટે કેવો રાજી થઈ ગયો? પહેલાં મેં કીધું રાજી થઈ ગયો હોત તો રોજ મારા હાથે બનાવીને જમાડત તને હું પાગલ. કંઈ વાંધો નહીં. મમ્મી, અમને અંકલને આ તમે તમારું કહો છો કે દવાખાને લઈ જઈએ એવું? નથી કેવું મિત્તલ. કેમ? કેટલી દવા પીશ? દવા પીને હું કંટાળી ગઈ છું. જો છે ને દવા નહીં પી, દવા નહીં પીતા ખબર, પછી તમારા લીધે પછી મારી ફ્રેન્ડ મને કેવું કે જો પેલી મિત્તલની મમ્મી તો દવા પણ નહીં બી પીતા ને દવાથી બીવે છે કે પછી? તું એને કે ત્યારે ખબર પડે ને એને. છાપલી, મારી છોકરી છો કે દુશ્મન છો? હું કહું ના તે પણ ખબર પડી જાય એમને. આજુબાજુવાળા નહીં બધા કહેવાવાળા? શું થયું છે? કેમ મારી ઢીંગલીને ખીજાવ છો તમે? કાંઈ નહીં, આ જુઓ ને જીત પકડીને બેઠી છે. જુઓ ને, દવાખાને નહીં જતા કે દવા નહીં પીવી, દવા નહીં પીવી. હું ચૂપ. ચૂપ કરવાની જરૂર નથી. હા છે ને, ફાલ્ગુનીએ મને બધું કહી દીધું છે. હા જોયું ને, એ પણ નથી સમજતી. કેટલીક દવા પીવું રાજભાઈ? અરે તમે પણ નાના છોકરા જેવું શું કરો છો? હા દવાખાને તો જવું પડે ને, એમને સારું થાય. તો પછી દવાખાને જઈએ ને તો રિપોર્ટ કરાવે, પછી અહીંયા સોય જો સોય માં. અરે ભાભી, સોય થી કાઈ ના થાય. એ તમારામાં કેલ્શિયમ ઘટતું હોય, વિટામિનની કમી હોય ને, એના ઇન્જેક્શન હોય, એ તો લેવા જ પડે. હવે સોયથી શું થવાનું છે? હા જો, તમારા કરતાં તો છે ને ઢીંગલી ડાય છે, કેવી દવા પી લે છે અને જો કેવી છે. અને તમે તો છે ને અમારા બાળકમાંથી જાવ એવા છો. જો આજે તમારી કોઈ વાત સાંભળવાની નથી, આજે દવાખાને જવાનું છે એટલે જવાનું જ છે. રાજભાઈ તમે તો સમજો. અરે ભાભી શું કહું તમને, આમાં સમજવાનું હોય? હા તમે કેટલા ટાઈમથી રીબાવ છો? હા તમારો પગ સારો થતો નથી. આપણે એક્સરે પણ કરાવી લઈએ અને સોનોગ્રાફી પણ કરાવી લઈએ. ચાલો. હા ચાલો. ઉભા થાવ, ચાલો. એને ખેંચી લઈ જવા પડશે હવે. તું ચિંતા ના કર, એને છે ને એવું લાગશે ને તો આપણે છે ને ઓલી આવે ને સાયકલ, એની પાછળ બાંધી લઈ જઈશું. પટાઈ લઈ જઈશું. કાકોને ભત્રીજો બી એક થઈ ગયા કે? મમ્મી તમને ખબર છે આજે બજારમાં છે ને સેલ લાગ્યો, સેલ સાડીઓનો, નવી નવી સાડીઓ સેલ લાગ્યો છે. અરે મમ્મી કાકાને કહીએ ક્લિયર છે આપણે, ચલો ને. મને નહીં જોતી સાડી, મને ખબર છે આ દર વખતે કંઈક ને કંઈક વસ્તુ ના બાને દવાખાને લઈ જાય છે. હા તો તમારી સાથે આવું જ કરવું પડે, કારણ કે તમે છે ને નાના છોકરાની જેમ રમત કરો છો. દવાખાને નથી જેવી જેવી કરી નથી જવું, કે કેમ કરે પછી અમારે પણ થોડું લલચાવું પડે ને તમને. ઓલું કહેવાય છે ને કે ઘરે જ હોય ને ત્યારે ગધેડાને પણ બાપ કેવો પડે, એમાં તારા મમ્મીને છે ને ગધેડી, એટલે અરે ગધેડી તો ના કહેવાય પણ દવાખાને લઈ જઈ. ચાલ ચાલો ચાલો ચાલો. અરે શું બેઠા છો ભાભી, ઊભા થાવ ને હવે, શું વિચારો છો હજી? હા ચલો મમ્મી. કાઈ નહીં, મારે નથી આવું. અરે ભાભી તમે તો છે ને બહોદ કરી છે હવે, આ તો એટલું તો બાળક પણ જીદ ના કરે. અમે તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. હા મમ્મી ચલો. રાજભાઈ હું બહુ ભાગ્યશાળી છું કે તમારા ભાઈના ગયા પછી તમે મારી અને મારી દીકરીની જવાબદારી પૂરી પાડી છે. અરે ભાભી, હા તમારી દીકરી છે ને એ મારી પણ દીકરી છે, અને તમે મારી ભાભીને પણ મારી માં ઠેકાણે છો. મમ્મી પપ્પાને તો મેં પણ નાનપણથી નથી જોતા. જ્યારથી તમે પરણીના ઘરમાં આવ્યા છો ને ત્યારથી જ મારી દેખરેખ રાખી છે, તો હવે મારી ફરજ આવે કે નહીં? હા હવે જો, હા છે ને તમારે ઇમોશનલ ડ્રામા ચાલુ નહીં કરી દેતા. હા તારા મમ્મીની આદત છે, દર વખતે આવું જ કરે છે. ચાલો ઉભા થાવ, ચાલો ચાલો મમ્મી ચાલો ચાલો. કોઈ વાત આવે જ નહી ટાઈમે. અને કેટલી વાર કીધું કે મને પૂનમ કયો જીગો નહીં. હવે એ તારું કોલેજમાં હતું, તારું પૂનમ પૂરું શું કહેવાય, પૂનમ 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 પૂનમ, હા એ પૂનમ એ કોલેજમાં હતું. આ તારી હવે કોલેજ નથી. હું તું મારી ધર્મ અને પત્ની છો, અને અત્યારે આ મારું મેં તારું નામ આ રાખેલું છે જી અને ગુ,
બરાબર એકદમ શોર્ટમાં જીગુ કેવું લાગે? બહુ સારું લાગે. સારું લાગે બેસ કે માં હું કહું ઈ જ કરવાનું. કેમ તમે કેમ કરવાનું? પૂનમ કહેવાનું. ત્યારે લગ્ન કોને કર્યા? એમ નહી પણ તારી યારે લગ્ન કોને કર્યા? મારી લગ્ન તમે કર્યા. બરોબર છે. ઘર કોણ ચલાવે છે? તો ઘર કોણ ચલાવે છે? તમે. બહારથી પૈસા કોણ કમાય છે? તમે. બરોબર છે. ફરવા કોણ લઈ જાય છે? હું તમને લઈ જાઉં. તું મને લઈ જશો? અચ્છા બિલ કોણ આપે છે? તો બધું મારું જ માનવાનું. બરોબર છે. અલગ છે. હું ઈ જ કહું છું તને. પણ એવું નથી ભાવેશ. જીગુનમ કેવું ખરાબ લાગે. પૂનમ ને કેવું મસ્ત લાગે. ચાંદનો ટુકડો, પૂનમનો ટુકડો. ઈ જ ભટકાઈ ગયો. પૂનમનો ટુકડો ના, એટલે પૂનમનો ટુકડો ઈ જ સારો એમ. પૂનમ પણ ઈ બહુ મોટું લાગે. કઈ ની વાત હોય એમ કેવાનું તમારે મને? બોલો. ટ્રેન નો પપુડું વાગતો એવું લાગે. પૂ ઈ હું તો સાંભળ. હું છે ને રાજની ઘરે જાઉં છું. બરોબર છે. નોતરું દેવાને સાંજે જમવાનું છે ને, તો હું કહેવા જાઉં છું. એટલે હું તને કહેવા આવ્યો છું કે તું અહીંનું બધું સંભાળ લે અને હું ત્યાં જાઉં છું અને બીજા બે ચાર ઘર લેતો આવું. બરોબર છે. પણ ત્યાં હું કી આવું છું રાજની ઘરે? હવે તું ક્યાંથી કી આવવાની? તું ઘરે ઘરે રહે ને, ઘરે તો કોઈ એક વ્યક્તિ તો હોવું જોઈએ. પણ અત્યારે નકરી લેડીઝ જ હોય એટલે તમારે ન જવાય. હું જાઉં તો સારું લાગે. ના, મેં એને ફોન કર્યો કે હું ઘરે જ છું એમ મને કીધું. હા પણ હું કહી આવું છું ને. પણ અરે પણ હું જાઉં છું ને. હું રાજ મારો મિત્ર છે એટલે હું જાઉં ને તો સારું લાગે એમ હું કહું છું. રાજ મારો મિત્ર છે ને? ઓહ નો. તો મારો કોઈ મિત્ર જ નથી. આપણો બેનો મિત્ર છે. પણ એવું નથી ભાવેશ. હું કઈ આવું હોય તે લેડીઝ ઘરે હોય તમારે ન જવાય, ન સારું લાગે. ઓહો હો, તું જા તો સારું લાગે, હું જાઉં તો ન સારું લાગે. વાહ. આમ તો ગમીને મને મોકલતી હોય, આ લઈ આવો ફલાણીનો ઢીકલું લઈ આવો, પૂછડું લઈ આવો. એ બધું અહીંયા નવું નવું છે, મેં જોયું નથી ને. આ બેને તો હું ઓળખું છું એટલે હું તમને કહું કે હું કઈ આવું. એ બેને છે ને હું ઓળખું છું. હું હા હું ઘરે જાઉં છું, ઘરે જાઉં છું. રાજભાઈ નો જો છે આવ્યો. હવે એક કામ કર, આપડી બેન બહેસ નથી કરવી, આપડી બે જ આવી. અરે લગ્ન કે ને આપણી બેન ત્યાં લગી આપણી જિંદગી કેટલી મસ્ત ચાલે છે એકદમ પાણીની જેમ. વચ્ચે લહેર આવે ક્યારેક ડૂબી જવી. કેના લહેરમાં? વચ્ચે લહેર આવે ને તો પછી લેવલ થઈ જાય, પેલી બોટ થઈ જાય ને એવી રીતના. હા હવે હા પીડો ભાઈ ભાઈ હું તને કેટલી વાર કહું છું, ક્યાંય નથી પીડો. હું તને કેટલી વાર કહું છું કે હું જે બોલું ને અડધું જ બોલું, તારે સમજી જવાનું. ખાલી હાય જ કરવાનું, મારામાં બહુ ધ્યાન નહીં દેવાનું. મારા શબ્દ જ એવા હોય, અડધું બોલું અને આખું સમજી જવાનું. હું તને કીધું અને નકરું. હું કીધું તમારે જેટલો મારા મગજ નહીં ને, તમારો મગજ બહુ હાલે એટલે હાલે ને તે એટલે જ તને હું કહું છું કે મારી વાત માનવાની, કોઈ દિવસ મારી વાત ટાળવાની નહીં. પતિની ભેજા મારી હાલો આપણે જી આવીએ. હું ક્યાં ભેજા મારી કરું છું? તું વચ્ચે ક્યારની ક્યાંની ટપ 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 કરે છે અને હું તો ક્યારેક સાનવું નો બેઠો હતો. આ તો તું સવાલ કરતી કે હું જાઉં તમે જાઓ, હું જાઉં તમે જાઓ, તને એટલી કદી ખબર ન પડે. હું જોવા મળે મળી આવીએ ને. હા તો મળવા જ જવાનું હું કહેતો હતો. આપણે ક્યાં બીજે હા પણ આવું શું પણ હાથ તો મૂક જો. આવીને જે દવા આપી છે ને ડોક્ટરે એને રેગ્યુલર પાતી રહેજે. ચોક્કસ. એમાં કઈ કહેવાનું હોય? અને એના પગમાં છે ને નસ થોડીક દબાઈ છે એટલા માટે એને દુખાવો થાય છે, બાકી કોઈ પ્રોબ્લેમ નથી. આ ભાભી જો ટાઈમસર દવા લેશે ને એટલે એને સારું થઈ જશે. હા સારું. હા અરે યાર આ ભાવેશ ક્યારે આવશે? એનો ફોન આવ્યો હતો કે કામ છે કહેતો હતો. એને શું કામ વળી તમારું?
કોને ખબર. આવો આવો. એટલે પણ ધક્કો હું કેમ મારશો? અરે ધક્કો નથી માર્યો મેં તમને. શું થયું? અરે ભાવેશ તારે શું કામ હતું? એ તો મેં તને ફોન કર્યો, જલ્દી આવ, મારે બહાર જવાનું છે. બહાર જવાનું? હા બહાર તો બધાને જવાનું જ હોય. મારે બહાર જવાનું હોય, તમારે બહાર જવાનું હોય, બાજુવાળાને બહાર જવાનું. અરે બહાર જવી તો એ કામ થાય ને, બહારનું તો પછી રખાય. આ તો હું છે ખબર, આપણે અહીંયા આવ્યા છીએ તો બે પાંચ ઘણી બેસીને વાતચીત કરાય. હું તો સમજ તમને નોતરું દેવા એવો છું કે આજે મારે સાંજે ઘરે જમવાનું છે ને, તો તમે પધારશો બે માણા. હા હા ચોક્કસ આવીશું. આપ એવું છે ને, મારે અગત્યની મીટિંગ છે ને, એટલે જવાનું છે. એટલે મેં તને ફોન કર્યો, તું જલ્દી આવજો. જે કામ અગત્યની મીટિંગ કોને ન હોય? હે અગત્યની મીટિંગ જો મારે હોય, તમારે હોય, બાજુવાળાને હોય, બરોબર છે? મીટિંગ તો પછી હતે ને થાય. આ તો આપણે આવ્યા છીએ ને, તો બે પાંચ ઘણી વાતો કરી અને લિપટાઈ લેવાનું હોય. મીટિંગ તો પછી રખાય. અરે એવું ના, કાંઈ વાંધો નહીં. અરે પણ જમવાનું જ કહેવાનું હતું ને, તો ખાલી ફોનમાં કહી દીધું હોત તો ચાલી જાય. અરે ભાઈ ફોન તો કરાતો જ હોય. આજે ફોન કરવાનો, કાલે ફોન કરવાનો, બરોબર પછી ફોન કરવાનો. પણ આ તો રૂબરૂ મળી જાવી ને, રૂબરૂ વાત કરી લેવી ને, એ વસ્તુ આખી અલગ જ કહેવાય. કાચ તારે ફાલ્ગુનીને આવવાનું છે જમવા. હા 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 આવીશું, અમે ચોક્કસ આવીશું. આવશું આવીશું. બે હા બે 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 આવીશું. આપણે રાત્રે જમવા જઈશું એના ઘરે. તો હવે હા તો મહેમાન આવે છે, કઈ ચા પાણી બનાવો? ના 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 ના, કાંઈ નથી બનાવવું. જો ચા તો મેં મૂકી જ દીધી, કોફી મેં ચાલુ કરી દીધી છે. હવે જો આ મને કોફી પીવરાવે. અચ્છા તો કાં, મને બહુ કોફી મસ્ત મને ભાવે છે. હવે જો પહેલાં ચા નહોતી ભાવતી, ચા તને ન પીવાય. ક્યારેક ક્યારેક છે ને એમાં ઉલું ખાંડ આવે ને, એટલે ન પીવાય, કોફીમાં ઓછી આવે. સારું, જમવાની જ વાત હતી, બીજું તો કામ નહોતું ને. તો હવે શું કે મારે બહાર જવું છે તો. પણ રાજ શું તને ઉતાવળ છે એટલી જવાની? અરે ઉતાવળમાં એવું છે ને કે એક અર્જન્ટની મીટિંગ છે, એ લોકો વેઇટ કરે છે મારો. મીટિંગ તો હાઈલા કરતી હોય. અમારે કેમ હાઈલા કરે છે? એવી રીતના મીટિંગ હાઈલા જ કરે. એ વાત બી બરાબર. તું પણ કઈ હમજ જ નહીં, હજી કઈ હમજતો જ નથી. અરે હું અંદર ફોન વાગે છે તમારો, લેવા જાવ. તું લઈ આવ ને. તમે લઈ આવો, ફોન વાગે છે, તમારા કામનો ફોન હશે. હા હું ફોન કરો. ફોન વાગે તો લેવા જવાય. હા ફોન વાગે તો લેવા જવાય. હા બોલો ને, શું કામ હતું તમારે? બાળકોને આજ તો જમણવા રાખ્યો છે ને આપણે ઘરે, તો તું ને રાજવી આવજો. કઈ ખુશીમાં જમણવા રાખ્યો છે? અમે નવું નવું મકાન રાખ્યું છે ને અહીંયા, તો સગા સંબંધીને બધાને કીધું હતું. તમે પણ અમારા કોલેજના ફ્રેન્ડ છો ને, તો પછી મેં કીધું ભાવેશને કે આપણે રાજને કહી આવીએ. લે ભાડે મકાનમાં હું જમણવાર કરવાનો હોય? કરવું તો પડે ને. જો ભાવેશ કે તો ભાડે તો આજે છે, કાલ તો પાછું ખરીદી લેવાનું હોય. એમાં કે પૂછવાની જરૂર થોડી હોય? હે આ તો હું છે, અમારો કારોબાર નાનો મોટો, કાલ સવારે પૈસા જાજા થાય તો ઈ ની મકાન અમે પાછું ખરીદી લેવી. પણ ડબલ ખર્ચો શું કામ કરવાનો હોય બાવા, સમજ નથી પડતી. ડબલ ખર્ચો નથી કરતા, આ તો હું છે ખબર, અમારા ફેમિલીમાં અમે નાનું મોટું પ્રસંગ રાખ્યું છે ઘરે જમવાનું, એટલે મેં કીધું તમને નોતરું આપી દે. હવે તમે જો બાજુમાં તો સવો, હવે તમને ન કીધું ખબર પડી હોય કાલ સવારે, તો તમે લે બાવા તે મને કીધું નહીં. હવે આવું ખોટું મારે સાંભળવું, એની કરતા મેં કીધું નોતરું દઈ આવું ને એમ. ના ના એવું અમે આમ તો નહીં સંભળાવીએ. આ તો શું સગા સંબંધી ને ગ્રુપ સર્કલ નહીં બાને બધા ભેગા થઈએ ને આપણે, એથી ને. જો તો ફોન વાત કરી આવ્યો ફોન પર. હા ત્યાંથી જ ફોન હતો, એ લોકો વેઇટ કરે છે એટલે. મને કહેવાય ને કે અમારા કોલેજના ફ્રેન્ડ આવ્યા તો પછી. અરે ભાઈ વેટ તો આજે કરવાનું હોય, વેટ તો કાલે કરવાનું હોય, બરોબર છે? અને આમ મળશું ક્યારે, બરોબર છે? અને મળીએ તો પછી વેટ નો સવાલ જ ક્યાંથી નામ આવે છે, બરોબર? એને કહી દેવાય કે ભાઈ હું 5-10 મિનિટ પછી આવીશ, વહેલા મોડો. મળવાનું તો અત્યારે છે ને પછી છે ને, તો એ બધું ધ્યાનમાં રાખીને આપણે વાતચીત કરી લેવાની. વાત તારી બરાબર છે. બાકી તમારે બધું સેટ થઈ ગયું યાર, રહેવાનું ફાવી ગયું? હા હું સેટિંગ કરું જ છું ને. શું હા અમારે આમ સેટિંગ કરું છું, સેટ થઈ ગયું છે, થોડું થોડું કરતો આવે. કઈ બાકી હોય તો અમે કરી આપીએ સેટ. ના 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 જરૂર નથી તો હું. અને આમ પણ ભાવેશ ને કોઈની જરૂર ના પડે, એકલો બધું ગોઠવી નાખી. બધું હવે ઠીક હવે. સારું તો
અમે લોકો નીકળીએ અને તમે છે ને તમે ટાઈમે ટાઈમે પહોંચી જાય, અમે સાંજે આવી જઈશું. હા, પણ એક વસ્તુ ધ્યાન રાખજો, કામ તો આજે હોય ને કાલે હોય, બરોબર છે? તો વહેલા આવી જાવ ને તો આપણે શું છે શાંતિથી બેસીએ ને વાતો સીધું કરીએ અને નૂની નાની ઓલી આપણે શું કહેવાય કળિયુગ ની વાતો પાછી લાવીએ. હા, પાકું પાકું હે ને, તો આપણે નીકળીએ. હા, ચાલો હાલો, બાય બાય. આવજો. હા, ચાવ જો ને. હા, પાકું પાકું. રાજને જ બોલાવવાના છે. ના, તમે પણ આવજો. આને વળી હું છે શું? પણ મને મને શું ખબર હવે? આ એ પેલા ભાવાની વાત નથી કરતી, પૂનમ ની વાત કરું છું. શું છે પૂનમ ને મને શું ખબર હવે? એણે બે થી ત્રણ વાર તારા પગ પર હાથ મૂક્યો, તારા હાથમાં હાથ મૂક્યો. અરે પણ મને શું ખબર, હાથ મૂકે તો મારે શું કેવું, ના પાડી દેવી એને? તો તારે ખસી જવાય ને, તારે એમ કહેવાય ફાલ્ગુની તું પૂનમ બાજુ બેસ. અરે પણ ચાલુ મેં એવું ના કહેવાય, એને ખોટું લાગે યાર. ચાલુ માં એટલે હું જો તું પાછો ચાલુ નથી ને એની સાથે. અરે યાર થોડો વિશ્વાસ રાખ, મારે એની સાથે કઈ નથી એવું. જો મને ખબર છે, કોલેજમાં પૂનમ છે ને તારી પાછળ પાછળ ભમતી હતી. એ ભમતી હતી પણ મેં ક્યારે એને પ્રપોઝ કર્યું? હે, એની સાથે મને ક્યારે તે જોયો? હવે કરી દે તો મને શું ખબર. પણ હું હા પાડું તો ને તું શું કામ ખોટી ચિંતા કરે છે? હું એવો માણસ નથી. જો એ મને કહેશે ને તો હું એને ના પાડી દઈશ. તું ચિંતા ના કર. જો એક તો છે ને પેલો ભાવો અહીંયા ભમરાયા કરે જ, હવે પેલી આવી, બંને ભમરા અહીંયા ભટકાયા છે. ખબર છે ભાવેશ, તો પહેલાથી તારી પાસે લટકું હતો એટલે ખબર છે કે તારા માટે જ અહીંયા આવે છે. મને બધી ખબર છે, પણ મને તારા પર ભરોસો છે. મેં તારા પર તને ક્યારે પ્રશ્ન કર્યો? તો ભાવેશ મને અહીંયા હાથ લગાવ્યો. પણ એ દૂર બેઠો તો તે મારી નજીક બેઠી કે હું શું કરું? તો એની એટલી હિંમત કે હું તમારી બાજુમાં બેઠી છું તો બી તમને હાથ લગાવે છે? અરે યાર, સ્ત્રીઓને સમજાવીને બહુ અઘરી છે. અરે ભાઈ, એણે હાથ મૂકી દીધો એમાં શું થઈ ગયું? ભલે ને હાથ મૂકી દીધો પણ મેં એનો હાથ તો નથી પકડ્યો ને એણે મારો હાથ પકડ્યો, મેં છોડાઈ નાખ્યો. તો કાલે હું ભાવ આવે ને તો હું એને બાજુમાં બેસાડીશ ને હું હાથ ને પગ મૂકીશ. કેવી વાત કરે છે તું યાર. હા તો હું કેવી વાત કરું છું ને, તમને હાથ મૂકે એ ગમે. હે ભગવાન, આ બેને છે ને અહીંયાથી ભગાવો. આ એ પાછો હું કે ભાડેનું ઘર છે ને તો અમે અમારું કરી લેશું લે, એટલે આ બે તો આપણા ઘરમાં જ પડી રહેશે. અરે ઘરમાં નહીં પડે, આ તને જ પહેલા મળ્યો હતો ભાવો, નકર ક્યાં અહીંયા મળવાનો હતો? તો હું મને ખબર હતી કે આજ રસ્તેથી ભાવો આવવાનો છે. હું મારે મારા કામના લીધે ગઈ હતી, કઈ ફરવા ગઈ હતી? હાલ આપણે અહીંયાથી દૂર કરવી પડશે, નહીંતર આ મારું ઘર ભંગાવશે ક્યારેક. સારું છે, હવે તું છે ને જલ્દી. આપણે કઈ જમવા જવું નથી એના ઘરે. અરે એવું ના કરાય, જવું પડે યાર. અરે કહી દેવાનું કે અમારથી નહીં અવાય એવું. એવું ના કહેવાય, ગમે એમ તો આપણા ફ્રેન્ડ લોકો છે ને અને નજીક રહે છે. આપણે રાત્રે ક્યાં જઈશું? ઘરે જઈશું ને? ના જઈએ તો અહીંયા આવીને ઊભો રહેશે. ચાલો ચાલો લેવા આવશે, એના કરતાં જમી લેવાનું. આપણે ક્યાંની સાથે લાંબો વહીવટ કરવો છે? આ જમી લીધું એટલે વાર્તા પતી ગઈ. પણ તમે પહેલીથી દૂર રહેજો. અરે હા બાપા હા, હું એની નજીક નહીં જાઉં. બસ તું છે ને વચ્ચે મારી સાથે જ રહેજે, એટલે મને ટચ નહીં કરે. હા તો ખબર, એટલે તમને મોબાઈલ લેવા ધકેલા. તો મને ખબર જ પડી ગઈ હતી. તો બી ક્યાં ઊભા થાઉં તું તમારે? અરે પણ કઈક રીઝન, તું લઈ આવ, તું લઈ આવ કરે. અરે કેવું પડે, નહીતર એને એમ થાય કે આ બૈરીનો ગુલામ છે. તો થઈ ગયું તો હું થઈ ગયું એને? એ યાર, તું ગામમાં તો ઇજ્જત રાખે, તારી બધી વાત માનું, એનો મતલબ એવો થોડી છે ગામમાં ફેલાવવાની, પબ્લિસિટી કરવાની કે હું ફાલ્ગુનીની બધી વાત માનું છું. તો હસબન્ડ વાઈફમાં એવું હોય વરી? અરે હસબન્ડ વાઈફમાં હોય તો એને છે ને ગામમાં પબ્લિસિટી ના કરવાની હોય. બહુ કહી દી આ લોકોએ તો, મારું માથું ખરાબ થઈ ગયું છે. અરે તું ચિંતા ના કર ને પણ. હા જો, હું છે ને પૂનમની નજીક નહીં જાઉં, બસ પ્રોમિસ પ્રોમિસ બસ પ્રોમિસ. પછી જોજો, કંઈ બી આડું અવળું થયું ને તો હું છોડીશ નહીં તમને. હે ભગવાન, સાચું કહું છું કે હું પૂનમની નજીક નહીં જાઉં, બસ. તમારો ફોન ક્યાં છે? અહીંયા, ચાલ જોઈ લે જોઈ લે. આ પાસવર્ડ કેમ નાખ્યો છે? એ તને એક પાસવર્ડ પણ દિમાગમાં નથી, એકનો એક જ પાસવર્ડ છે. હાલે હાલે લે, વિશ્વાસ નામની કોઈ ચીજ નથી. આવ્યું કોઈ પૂનમનું નામ આવ્યું તે બીજા નામથી સેવ કર્યું હશે. હે ભગવાન, અને કેમ સમજાવી? હા છે મારી પાસે નંબર, બોલ હવે શું કરવાનું છે? સમજતી નથી કોઈ વાતમાં. એકવાર કહ્યું કે નથી મારી પાસે નંબર, કે હું નથી. અને આજે એને પહેલી વાર મળ્યો, સોરી બીજી વાર મળ્યો હું એને. સારું કંઈ નહીં, ચલો બતાવો. સોરી સોરી વાળી, એકવાર કહ્યું છે ને કે હું એને નથી ચાહતો નથી ચાહતો. મને ખબર છે કે મારી પાછળ પડી હતી, પણ મેં તને ખબર છે હું તને કેટલો લવ કરું છું યાર. ફરી વાર આવી શંકા નહીં કરતી, ફટાફટ બેગ પેક કરજે, આપણે જવાનું લે થઈ જાય. હવે મોઢું સીધું રાખીને જાને બગાડીને શું જાય છે? ફસાઈ જાત ભગવાન.
પૂનમને કહેવું પડશે થોડો કંટ્રોલ રાખે, નહીતર મરાઈ જઈશું. ભાવેશભાઈ, લે તમે વળે ક્યારે આવ્યા? લે ભાભી અહીંયા છે. અમે હમણાં જ, પણ તમે તો પેલા એનો હતા. લે આ સહજોડે આવ્યા કે હું? હા, કેમ છો, મજામાં? જો ને જીગુ, ચાલ્યા ઘરે? હા, કેટલા વખતથી દવા ચાલે છે અને હમણાં ફિઝિયોથેરાપી કરાવું છું. હા, પગનો દુખાવો મટતો જ નથી ને ભાવેશભાઈ, શું કરવું? તું છે ને આપણે ઓલા ફેમિલી ડૉક્ટર છે ને બાર ગેટે, અમુક લોકો તો હાલી નથી આગતા ને, એ બે મહિનામાં તો ઉભા થઈ ગયા છે. હું વાત કરું? હા, તમે પગ એક વાર બતાવી દેજો અને તમે જ્યાં જ્યાં રિપોર્ટ કરાવ્યા હોય ને એ બધું હારે લઈને જઈજો. ભાવેશભાઈ, સાચું કહું ને તો હું હેરાન બહુ થઈ છું પગથી, પણ ક્યારેય રાજભાઈ ખરા ખોટું કીધું નથી મને. હંમેશા મારી દવા કરાવી છે, મારી જવાબદારી એવી ઉપાડી લીધી છે ને કે મારો દીકરો ન હોય એવી રીતે મારા દિયર દીકરા બનીને ઊભા છે. ભાભી, બને ક્યાં સુધી છે ને રાજને હું ઓળખું છું, કારણ કે અમે જ્યાંથી સ્કૂલમાં હતા ને ત્યારે અમે હાથે ઝઘડતા, ખાતા પીતા, મારપીટ કરતા, અને હું એમ કહું ને ભલે ગમે તેવો હોય પણ એ તે દિવસો અલગ હતા અને અત્યારે પણ અલગ છે. અને અત્યારે એનો સ્વભાવ એવો થઈ ગયો છે ને તો હું આશ્ચર્ય થઈ ગયો છું કે આ એ જ રાજ છે. અને હું તો તમને કહું ને કે આ તો ભાભી તમારા ભાઈ કે તમને એવા દિયર મળ્યા. બાકી તો હવે આ દુનિયામાં તો હું છે પોત પોતાનું કરે છે. એટલે તો કહું છું કે જે આ કળિયુગમાં ભાઈ ભાઈનો નથી થતો ને એને ભાઈના ગેરહાજરીમાં પણ પોતાનો દીકરો બનીને ઊભો છે મારો દિયર. એવું નથી, રાજ તો પહેલેથી લાગણીશીલ જ છે ભાભી. હા, રાજ ભાઈ તો શું, પણ એની ઘરવાળી એટલે કે મારી દેરાણી એ પણ પોતાની સગી બેન હોય ને એવી રીતના મને સાચવે છે, મારી સેવા કરે છે. મને કાંઈ પણ થાય ને તો ખબર નહીં એનો જીવ કેવો છે, ગમે એટલા વાગે ને રાત્રે તો પણ દવાખાને લઈ જાય છે. હવે આનાથી વિશેષ તો કઈ સેવા હોય? જો ભાભી, આમાં કેવું હોય ખબર છે, રાજને ખબર છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ, અને હવે આજની તો કાલ આપણે આ કામ કરવાનું જ છે, એક સીધી વાત છે. અને આમે ગણો તો ઘણા ઘરમાં કેવું છે ઝઘડા હાથે બધું ચાલતું હોય, તોનો રીઝન શું? તું તું મેમે, તો તમારા ઘરમાં એક સંગઠ છે એવી કે તું તું મેમે નથી થતી, એ પણ કોઈ પણ રીઝનથી, અને એના કારણે આ તમે છો ને તણે જોડેલો છો. નકર અત્યારે આ દુનિયામાં કોઈ કોઈનું સાસવતું જ નથી. હા, પણ એ બધી વાત મૂકોને, હા તો જીવીશ ને ત્યાં સુધી દવાખાના ચાલુ રહેશે મારા, પણ આ બંને એકસાથે અહીંયા ઘરે કઈક પ્રસંગ હતો તમારો. એ જ કહેવાનું છે, ભૂલી જ ગયા આ વાતમાં વાતમાં. અમારી ઘરે સાંજે પ્રસંગ છે, અમે એમાં હું છે હજી શિફ્ટ ક્યાં છે ને 4-5 દિવસ ત્યાં, તો અમે છે ને નાનું એક પ્રોગ્રામ રાખ્યો છે કુટુંબ માટેનો જમવાનો, તો મેં કીધું રાતને એને નોતરું આપી દઈએ ને એમ. તો ભાભી તમને જોઈ ગયા ને, તો મેં કીધું હવે તમે અત્યારે આવી જાયજો. તમે કીધું ને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર, પણ જીગુ આ દવા ચાલે છે ને તો ડૉક્ટરે ઘણી બધી પરેજી પાડવાની કીધી છે, તો રાજ અને ફાલ્ગુની આવી જશે અને એવું હશે ને તો મિત્તલ પણ આવી જશે. બસ તમે આવો ને ભાભી. ભાભી એ લોકો તો આવશે, પણ તમે આવો તો એકલા પણ ન રહે અને શાંતિ થી આવશો, બેસીને વાતચીત કરી. અને તમને ખબર છે જો એકલા એકલા મૂંઝાઈને બેસીએ ને તો ઓર દિમાગ છટકે, ઓર આપણે તબિયત ખરાબ થાય, બરોબર છે? એકલા પણ લાગે, 2-5 માણા બેઠા હોય શાંતિથી આપણે વાતચીત કરીએ, મન હળવું થાય. પણ ભાવેશભાઈ મારે તીખું તળેલું કંઈ ખાવાનું નથી, તો ત્યાં આવીને શું કરીશ? આ તમને લોકોને ડોસી હેરાન જ કરશે ને. અરે હું હેરાન કરે, આમાં ક્યાં હેરાન કરવાની વાત આવી? હે, તમે તમે અમને હેરાન કરો. પણ અમે તમને હેરાન કરીએ? ના ના, સારું ચાલો, તમારો આટલો બધો આગ્રહ છે તો હું
આવીશ. આવજો ચોક્કસ, બરાબર, ભલે થોડુંક ખાવ પણ આવજો. સારું, ચાલો અમે રજા લઈએ. અમે રજા લઈએ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોવાનું હોય, હું આ વારે વારે ધોતો હોય, તું મને કોઈ દી જોવા આવશો? પણ એમ નથી, આજે મહેમાન હતા ને તો જે બોટલ માં હેન્ડવોશ ખાલી થઈ ગયું, નીચે ખાનામાં પડ્યું હશે એટલે એ લઈ લે. અરે, એ હેન્ડ વોશ કરવા નથી ગયા, એ વોશરૂમ ગયા છે. આવશે. હા, યમ. તમારે જવું જ જોવા? ના ના ના, તો નથી જવું. હે, અહીંયાની વાતો નહીં કરવા. પણ હું છે હવે ન્યા કેમ આવશે હવે? દરવાજો ખુલ્લો છે એટલે જોઉં છું. આ કઈ વિયો નહીં જાય. ઈ વિયો નહીં જાય. અરે ના, દરવાજો ખુલ્લો છે ને એટલે જોઉં છું હું તો. તો બા હારું ને, જમવાનું કેવું હતું? આમ જમવાનું સરસ હતું. હે ને. હમ, મજા આવી ગઈ. મારી વાઈફે બનાવ્યું હતું. શું વાત કરો, આટલા બધા જણનું જમવાનું તમે બનાવ્યું? હા તો સારું કહેવાય. અમે તો આવું નહીં કરીએ, અમે તો કેટરર્સમાં આપી દઈએ ઓર્ડર. એવું? હા, આટલા બધા જણની કોણ મહેનત કરે? એ તો આવડવું જોઈએ ને પાછું કરતા. આવડવાનો સવાલ જ નથી, મને છે ને એવો ફાલતુ ટાઈમ જ નથી. રાજ, આવી ગયા તમે? હું ક્યાંની તમારી વેઇટ કરતી હતી. તમારો કુટુંબ હોય, અમારું કુટુંબ હોય, ઝાઝા જણા હોય તો નો થાય. નો જ થાય ને, અમો ટાઈમ ભોગાય નહીં. અમે એટલે શું, તમે બંને મળીને કરો છો? અરે ના ભાઈ, ના જો, આને છે ને મજા કરવાની યાદ જ ન કરજો. અને હું તને શું કહું, પણ એટલે કે એવી જ છે. અરે મારી વાત સાંભળ ને યાર, જો હું તો પૂનમના હાથની રસોઈના વખાણ કરવા માંગુ છું યાર. હે, તારા હાથની રસોઈ બહુ મસ્ત હતી. પણ ભાઈ ને રાજ, અરે સારી હતી. રોજ મોકલી આપજો ને અમારા બહેનો સવાર સાંજનો. અરે વાંધો નહીં, તમ તાર હું દેવા આવીશ. કેમ ખવડાવવા જ મહિનો વર્ત કરો. અરે તમે લોકો શું આ લઈને બેઠા છો, એ તો મજાક કરે છે. આમ પણ એના હાથની રસોઈ પણ બહુ સ્વાદિષ્ટ જ બને છે. એને પણ રસોઈ કામ નથી બનાવતી. અરે ક્યારેક હું, એ તો આપને નોતરું દઈએ જ છે, રાત આપણે ના પાડવી છે કા? હા હા, નોતરું આપ્યું મેં. કાંઈ નહીં, તો આવતા સન્ડે ગોઠવીએ, તમે આવજો. એમાં શું થઈ ગયું? કીધું ને, કીધું ને, જે હું કહી રહ્યો છું ને, આ રાજ કે થોડો કે મોળો માણસ છે, આપણો મિત્ર, આમ કે તો ભાઈ જેવો જ. બરોબર છે, કોલેજમાં ભલે અમે ગમે વસ્તુ કર્યું હોય, કાં બાકી આપણો નીકળવાનું કરે પકાવે છે. હા હા હા, તો ભાવેશ, હા હવે અમે લોકો નીકળીએ. હા પણ ભાભી ઘરે એકલા છે અને દવા આપવાનો સમય થઈ ગયો છે. જો મેં ભાભીને કીધું હતું તમે આવજો, એને હાય પાડી હતી. અરે એમાં એવું છે ને કે ડોક્ટરે એને તીખું અને તળેલું ખાવાની સતંદર ના પાડી છે. હા, એટલે અત્યારે છે ને એને હળવો ખોરાક. હા, અરે હમણાં ફાલ્ગુની ઘરે જઈએ ને એટલે સાદી ખીચડી બનાવી આપશે, એટલે દૂધ અને ખીચડી ખાય છે ને એટલે એને રાહત હશે, અને પછી દવા પણ પી લે છે. કાંઈ નહીં કાંઈ નહીં, પણ જો એને મને કીધું ભાભીએ કે ભાઈ રાજ એટલે રાજ એમ, બરોબર, મને બધી વાત કરી. પણ રાજ, મને હું માનું ને કે આવી મેં એવું ધાર્યું નહોતું રાજ કે તું આવો હસ્યો એમ. અરે ગાંડા, પેલા વસ્તુ અલગ હતી, આજની વસ્તુ યાર એટલો બધો તું ડિફરન્સ તારા શરીરમાં લાવ્યો, મતલબ તારા અંદર, મને મને આશ્ચર્ય થાય છે. અરે ભાઈ, જેવા નાના હોઈએ ને ત્યારે મસ્તીખોર હોઈએ, ત્યારે જો આપણે લોકો કેવી કોલેજમાં મસ્તી કરતા. હા
સ્કૂલમાં હા પૂનમ એ પણ કેટલી મસ્તી કરતી, આ ફાલ્ગુની એ પણ કેટલી મસ્તી કરતી, અમે બે વાગતા હતા મારા મારે, ત્યારે તું કેટલી વાર મને ધમકાવતો, હું તને ખીજાતો, હે તું ઘણી વાર મને કહેતો કે તું ફાલ્ગુની ની પાછળ નહીં પડતો, ફાલ્ગુના જતો નહીં, આવું બધું સુરાજ બાબા અરે એ એમ કહેતા હતા બધાને પાછળ નહીં પડવાનું બાજો નહીં એમ જ ને એમ જ ને તું તને વારે વારે આ છે ને ઊંધું સમજે છે, હું એને કેટલી વાર કહું પૂનમની પાછળ તું જ પડેલો ને, હે પૂનમ તને ભાવ પણ નથી આપતી, બોલ ને પૂનમ તું કઈક બોલ ને, ભાવ બીજા ભાવ આપતી હતી પણ એ ક્યાં ભાવ આપતો, હું તમને ભાવ આપતી હતી ને એટલે આપણા બેન લગન થયા, હા તે હું કરવાનો હતો, સારું હવે અમે લોકો નીકળીએ, અમારે બેસ ને રાત થોડી વાર તો આવ્યો છો તો બેસ ને, અરે પણ ભાભી ઘરે એકલા છે ને એટલે જવું પડશે, તો પછી આવીશું ભલે, ચાલો મળીએ, હવે આમ કાઈ વાંધો નહીં, તમને કોફી એમ પી જાવ પછી આપણે, ના હું કોફી પીવા આવીશ તમારે ત્યાં, અરે હા સારું ચાલ તો હવે અમે નીકળીએ, હા અરે પણ બેસ ને રાત ભાભી ઘરે એકલા છે એટલે જવું પડશે, હા હા સારું ચાલો તો આપણે નીકળીએ, હા ભાવા હે કોફી પીવા આવજે, કોફી કોફી પીવા આવજે, કોફી ચાલો જઈએ, હા કોફી જઈએ, હા જઈએ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, આવજો આવજો, હા હા આવજો આવજો, તો કઈ ગેટ આવત ને તો હારો, હા પછી પછી મસ્તી પછી મળી આવજો, જય શ્રી કૃષ્ણ, હા હા હા, તું તને ચેપકો જોઈએ છે, અપ મારે વારે માં ધક્કો હું માર, બહુ મજા આવી તને આવજો આવજો કરવાની, એને ભાઈ માં મહેમાન આવ્યા હોય તને આવજો આવજો તો કરવું જ પડે ને, પણ રાતને કહી દીધું એમાં આવી ગયો, એ બહુ તમને આમ આમ કરવું ગમતું હતું, એને તો તે વળી રાતમાં બહુ તને ગમતું તો આમ 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 કરવું, મેં તો ખાલી એને આમ જ કર્યું હતું પ્રેમથી, તમારે જેમ નતો આમ 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 કરીને આમ આમ, તો મેં કઈ ગુસ્સેથી નતો કર્યું, મેં પ્રેમથી ને જ આમ આમ કર્યું હતું, પ્રેમથી વાળી વાળી, આ બાબા કોઈક મહેમાન આવ્યો હોય ને તો આમ શાંતિથી બેહાય શાંતિથી વાતો કરે, ક્યાં હું છે કીડી જોવા જાય છે, અવડો મોટો બેઠો છો, એવું નથી ભાવેશ તમને કવડી જાય તો આવીને એટલે જોતી હતી હું કીડી, કઈ નઈ કીડી 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 જ દેખાણી તને વળી, ફાલ્ગુની ફોન છે હું દેતો, અરે પણ એમ હા ભાઈ ફાલ્ગુની નો ફોન ભૂલાઈ ગયો, બહુ ફાલ્ગુની દેખાય છે, લાવ હું દી આવું ફોન, જો એનો ફોટો છે જો, તમને બહુ જોવો ગમે ફોટો એનો, અરે પણ હું દી આવું, લાઈટ ચાલુ કરી દીધી કોકના ફોન માં, હા ભાઈ હું દી આવું એને ફોન, આ બિચા કરીને ફોન આવ, રાજને આપી આવું છું ફોન, રાજજી નીચે જઈ છે, એનો ફોન આવતો હશે તું લઈ ની, હા પણ હું દી આવું છું, અરે હું દી આવું છું, કેમ તમને હું એટલું દેવા જવાનું, તને હું છે એટલું બધું દેવા જવાનું, કેવા નાટક ચાલતા હતા એને પેલી પૂનમ ના, મહેમાન કેટલા હતા કોઈ લઈ ગયો હોય તો હેલો, હા હું રાજ બોલું છું, હા પૂનમ આ ફાલ્ગુની નો ફોન ત્યાં ભૂલાઈ ગયો છે, હા રાજ હું આપી જાઉં હમણાં હો ફોન, તું ક્યાં ન્યા જોઈ પડ ને નીચે, હા ના ના અમે તો ઘરે પહોંચી ગયા છીએ, તો આ ઘરે પહોંચાડી દો, હા હું હમણાં આવું હો, હા સારું, હા હું ફોન, આ બધું હું પ્રેમથી વાતો કરી, હે હે એ હું છે આ બધું, વડકો ભરે કોઈનો ફોન આવ્યો, વડકો ભરે કહી દે ફોન ભૂલાઈ ગયો છે, હું આવું છું વાત પતી ગઈ, અમે બે આવી છે એમ કહેવાનું, હું હા હવે હાલો ની હવે લાવો ફોન હું આપી દે ફાલ્ગુની નાતમાં, હું આપી જાઉં છું ફોન, આવું હતું, અરે પણ આવી રીતે તો એ ભાવા જોડે બી વાત નહીં કરતી હોય, અરે યાર તું શંકા શા માટે કરે છે,
મારે એની સાથે કઈ લેવા દેવા નથી. કોણ શંકા નહીં કરે યાર રાજા, તમારા લોકોનું શું ચાલે છે? તું સાચું બોલ, તું એને એને મળે છે ને? બોલ. અરે યાર નથી મળતો, તું શું કામ મારા ઉપર ખોટો શક કરે છે? હે, મારી ભૂલે તેને ઘરે જમવા ગયો ને, અને એ છે ને સમજતી નથી, ચીપકી ચીપકીને બેસે, અને પેલો ભાવલો પણ સમજતો નથી. સાલો લપ ચાલુ કરે ને તો મૂકે જ નહીં કોઈ વાતે. આવજે આવજે આવજે. અરે યાર સાચે જ મારે એની સાથે કઈ લેવા દેવા નથી, હું તને સાચા દિલથી પ્રેમ કરું છું યાર. હું પણ તને સાચા દિલથી જ પ્રેમ કરું છું, અને એટલે જ તારી પર શંકા કરું છું. અરે જો, અરે વાત સાંભળ, તું રડીશ ને, તું તું કે એની કસમ ખાઈને કહો, મારે એના સાથે કોઈ લેવા દેવા નથી. તો પછી એ આટલું બધું ચીપકી ચીપકીને આવી રીતે કરે છે, તો આ આપણો ઘર સંસાર નથી તૂટવાનો? અરે જો, આપણે પહેલા સાથે ભણતા ને, એટલે કદાચ એને મારા પ્રત્યે લાગણી હશે, હું ના નથી કહેતો, પણ મારા મનમાં એવું કઈ નથી. જો તું આવી રીતે રડીશ ને તો મને નહીં ગમે. જ્યારથી આ બંને આવ્યા છે ને, ત્યારથી આપણા બે વચ્ચે કકળાટ જ ચાલે છે. ખબર નહીં કઈ પનોથી બેસી ગઈ છે. અરે તે પણ એમાં મારો શું વાંક છે? તું મારા પર શા માટે શંકા કરે છે? શંકા તો કરું જ ને. પૂનમ આટલું બધું ચીપકી ચીપકીને તારી સાથે વાત કરે, તારી બાજુમાં બેસી જાય, ફોન પર પણ અત્યારે તે જોયું, હું તને ફોન આપવા આવું છું. અરે પણ તારો ફોન ભૂલાઈ ગયો એટલે એને એવું કહ્યું, સ્વાભાવિક છે કે તને કઈ વાતે મારે સમજાવીને મને કઈ ખબર નથી પડતી. હું છે ને એક કામ કરું, ભાવેશને અહીંયા બોલાવી ચોખવટ કરી લઉં. અરે યાર પ્લીઝ તું સમજવાનો પ્રયત્ન કર, મારે એની સાથે કઈ લેવા દેવા નથી. હું સાચું કહું છું, હું તારી કસમ ખાઈને કહું છું બસ. રાજ, જો આવું ને આવું ચાલશે ને તો આપણા ડિવોર્સ પાક્કા છે. ડિવોર્સ? એ તું આ શું બોલે છે? હે, આવી નાની અમથી વાતમાં ડિવોર્સ લેવાના હોય? આ વાત નાની અમથી નથી, હું તને સાચા દિલથી પ્રેમ કરું છું. બોલ, આ સાબિત કરવા માટે મારે શું કરવું પડશે? હું અત્યારે બોલાવીને કહી દઉં એને? એ લોકોને શું કહેશો તમે કે અમે તમારી પર શક કરીએ છીએ, કે હું તારી પર શક કરું છું? તો પછી તું મારા માટે આવું કેમ વિચારે છે? પણ આ બધું મારાથી રોજ ને રોજ નથી જોવાતું, એ તું કેમ નથી સમજતો? હું બધું સમજું છું, પણ હું શું કરું? એને અહીંયાથી કાઢી મૂકાશે? ફ્રેન્ડ હતા ને ત્યાંની વાત અલગ છે, હવેની વાત અલગ છે. એ લોકોએ અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ કે એ સમય અલગ હતો, અત્યારે આપણે આટલો પ્રેમ કરીએ છીએ, આપણે લગ્ન શું કામ કર્યા છે? બોલ, તો કે હું શું કરું? બોલાવું એને અત્યારે અને સમજાવું એને? રાજ, હવે તમારા લોકોને સમજાવવાની કાંઈ જરૂર નથી. અમને સમજાવવાની જરૂર નથી, અમે સમજી ગયા છીએ. એટલે તમે કહેવા શું માગો છો? અમે તમારી બધી જ વાત સાંભળી છે. હા, અત્યારે અમારા લીધે તમારું ઘર તૂટવા ઉપર છે. અને રાજ, હું એ તરફથી માફી માગું છું કે આમ કરીને તો ભૂલ મારી હતી. તને ખબર તો છે કે આપણે કોલેજમાં આરે ઝઘડતા તો સેના લીધે ઝઘડો થતો હતો. ખબર છે, મને બધી ખબર છે. પણ ભાવેશ, પૂનમ, તમે ખોટા છો એવું હું નથી કહેતો. જ્યારે આપણી ભણતા હોઈએ, નાના હોઈએ, ત્યારની લાઈફ અલગ છે ને અત્યારની લાઈફ અલગ છે. ભણતા હોય ત્યારે એકબીજા પ્રત્યે લાગણી હોય, આકર્ષણ હોય, બધું હોય છે. પણ સમયની સાથે એને પણ આપણે ભૂલવું પડતું હોય છે. ભાવેશ, મને ખબર છે કે આપણે ભણતા હતા ને તારે તું ફાલ્ગુનીને પસંદ કરતો હતો, અને મને એ પણ ખબર છે કે પૂનમ મને પસંદ કરતી હતી. પણ પ્રેમ છે ને બે આત્માઓનું મિલન છે. એક તરફી પ્રેમ કરવાથી માણસને પામી નથી શકાતો. હા, તો હું અને ફાલ્ગુની એકબીજાને પ્રેમ કરતા હતા, અને અમારા પરિવારવાળા માની ગયા. જો એ ના માન્યા હોત ને તો આજે અમારો પ્રેમ પણ તમારી જેમ જ હોત. સાચી વાત છે રાજ તારી,
અને આમે છે ને આ તો ફાલ્ગુની મને રસ્તામાં મળીને ત્યારે છે ને આવું કંઈ વિચાર્યું નહોતું કે મળશું અને કંઈ વાતચીત થશે ને કોઈ જૂની વાતો તાજી થશે. પણ આ તો છે ને મારું મન પહેલાં મળી ગયું હતું અને અત્યારે કારણ વગર હું એના તરફ ખેંચાતો હતો અને એમાં સંજોગોમાં પછી કંઈ દિમાગમાં ન રહ્યું કે આપણે શું કરી રહ્યા છીએ. અને તે કીધું એમ કે અત્યારે તો શું છે ઉંમર જતા વાર નથી લાગતી, પણ તાર તું ગણતરી કહી ને કે જે જૂની વાતો છે ને એ પણ ભૂલાતી નથી, બસ એ યાદના સહારે જીએ છે આપણે લોકો. હા, અને કોઈને આવું કરવાની ઈચ્છા તો થતી જ ના હોય. ભાવેશ, હું માનું છું કે ઘણી વાર ભૂતકાળ યાદ આવતાની સાથે જ વર્તમાનમાં પણ એ ફરી વાર રિપીટ કરવાની ઈચ્છા થતી હોય છે, પણ આપણે ઘણી વાર એ ભૂલી જઈએ છીએ કે આપણે કયા વે ઉપર જઈ રહ્યા છીએ, શું કરી રહ્યા છીએ. માન્યું કે તારી લાગણી સાચી છે, જેમ તું મારા તરફ ખેંચાયો ને એવી જ રીતે આ પૂનમ પણ મારા તરફ ખેંચાય છે. સાચી વાત છે રાજ, તું મારો ક્રશ હતો, પણ તને આટલા ટાઈમ પછી મેં જોયો ને તો મારી લાગણી જે હતી ને એ પાછી જાય ગઈ, એને હું પાછી વાળી ન શકી. પણ હું ભૂલી ગઈ હતી કે મારા મેરેજ ભાવેશ સાથે થઈ ગયા હતા. તારી વાત ખરી છે, જ્યારે જૂના મિત્રો મળી જાય ને ત્યારે આપણી લાગણીઓ ફરી જાગૃત થઈ જતી હોય છે, પણ હું તો એવું માનું છું કે હવે આપણે એ લાગણીઓને દબાવી દેવી જોઈએ. અને જો અમે અમારી લાઈફમાં ખુશ છીએ અને તમે તમારી લાઈફમાં ખુશ રહો, હા આપણે મિત્રો છીએ ક્યારેય મટી નથી જવાનું. આપણો ઘણી વાર ભૂતકાળ યાદ આવશે ને તો આપણે સાથે છીએ ને હળી મળીને બધા હસી મજાક કરીશું, પણ મિત્રોની જેમ. તો રાજ એક કામ કરીએ, તો આપણે જે વ્યવહારથી જીવીએ છીએ ને એ વ્યવહાર સાચવીએ અને અત્યારનો ભૂતકાળ ભૂલી જઈએ અને નવી જિંદગીની શરૂઆત કરીએ. હા, અને એ પણ ફ્રેન્ડ તરીકે. ખરી વાત, ખરી વાત કરી. તો આજથી આપણે બધા બેસ્ટ ફ્રેન્ડ. ફ્રેન્ડ. અને હા, હું પણ એક પ્રોમિસ કરું છું, હું પણ હવે કોઈના પર શક નહીં કરીશ. અને જો અત્યારે તારો હાથ પૂનમના હાથ ઉપર છે અને વચ્ચે ભાવેશનો હાથ છે, બસ હવે સારું. તો હવે છે ને ખબર છે તે ચા મૂકી દીધી છે, કોફી બનાવ ભાવેશ માટે, અને આજે છે ને તમે બંને જાઓ કોફી બનાવ. જા. સુયુરાજ, એક સમય હતો કે આપણે ઝઘડતા, મારપીટ કરતા, એકબીજાને ખેંચતા, અને આજનો સમય જો એ દુશ્મની અને અત્યારની દોસ્તી કેટલો ફરક આ જિંદગીમાં. અરે ગાંડા, એ છે ને મજાક મસ્તી હતી. તારો ફાલ્ગુની પ્રત્યેનું આકર્ષણ, અમે એકબીજાને પ્રેમ કરતા, તને જલન થવી, આ બધું જ્યારે નાના હોય ને ત્યારે ફીલ થતું જ હોય છે દોસ્ત. પણ એ લાઈફને અને આ લાઈફને ક્યારેય મિક્સ કરવાની ના હોય. જો આપણે પહેલાં પણ સારા મિત્રો જ હતા અને અત્યારે પણ છીએ. અત્યારે પણ. હા, પહેલાં તો શું કે દુશ્મની જે હતી ને એ એકબીજાના આકર્ષણ, અને બાળપણમાં એવું હોવું જ જોઈએ. અને હું તો એવું માનું છું કે બાળપણ છે ને હંમેશા મસ્તીખોર અને તોફાનવાળું જ હોવું જોઈએ, તો જ અત્યારે માણસ કંઈક કરી શકે. પણ આ જ વસ્તુ આપણે બે અત્યારે શરૂઆત કરીએ, મસ્તીખોર વાળો અને પ્રેમ વાળો. અરે વાહ, આ જૂના દિવસો ફરી વાર તાજા થશે અને ફરી વાર આપણે કામ કરીએ. શું આ મેં તને વાત કરી તને આવતા સન્ડે જવાની, તો આપણે આવતા સન્ડે જઈએ. આ લોકોને કહેવાનું એને કહેવાનું, એને સરપ્રાઈઝ આપીએ. હા, સરપ્રાઈઝ. હા પાક્કું સર. તો તું ટિકિટ બુકિંગ કરાવી નાખ. ઓકે, હું કરાવી નાખ. બાકીનું બધું મારા પર છોડી દે. હા, ડન. સારું, ચાલ હવે ચા આવે ત્યાં સુધી આપણે કંઈક મસાક મસ્તીની વાતો કરીએ છીએ. અને પેલો આપણો ગોવિંદ, અરે ક્રિકેટમાં તો બાદશાહ, એનો ભાઈ પેલો શ્રવણ્યો, એવી ક્રિકેટમાં અને હજી પણ લોકો રમે છે. ક્રિકેટ ટુર્નામેન્ટ હજી રમે એ લોકો. હા,
પણ હવે શું કે એ તો પેલો કે બોક્સિંગ માં જતો ને ચેમ્પિયન એ તો પહેલા હતો હવે છોડી દીધું ને હવે તો એક એક પણ કઈક હા તારા જેવું જ કરે છે લગભગ યુટ્યુબ નું જ કઈક વર્ક કરે છે મને બહુ ખ્યાલ નથી ઘણા સમયથી મળ્યો પણ એના ફોનમાં અવારનવાર વાત થતી હોય છે મારે હા અને બહુ સારું છે ટુર્નામેન્ટ તો દર વર્ષે રમે અને પહેલે તને ખબર છે ને કેટલો ઇન્ટરેસ્ટ હતો બે જ વસ્તુમાં ઇન્ટરેસ્ટ કોકને મારવા અને છગ્ગા મારવા કોકને મારવા અને છગ્ગા મારવા હું કહું છું હવે મળે ને તો મને મળાવજે યાર મારે મળવું છે અરે છે મારી પાસે નંબર એનો ફોન સાજી હું તને કાલ આપણે મળી લેવી એને કાલે અહીંયા થોડો રહે છે પણ તો એ તો સુરત છે હવે અહીંયા થોડો છે તો પણ આપણે એક દિવસ સ્પેશિયલ એને બોલાવીશું કે આપણે જઈશું બધા હા ગોવિંદ